ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः युष्मदस्मत्प्रत्ययगोचर्योः विषयविषयिणोः तमः प्रकाशवद्विरुद्धस्वभावयोः इतरेतरभावानुपपत्तौ सिद्धायाम् तद्धर्माणामपि सुतराम् इतरेतरभावानुपपत्तिः इत्यतः अस्मत्प्रत्ययगोचरे विषयिणी चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणाञ्चाध्यासः तद्विपर्ययेण विषयिणः तद्धर्माणाञ्च विषयेऽध्यासः मिथ्येति भवितुं युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश्चाध्यस्य इतरेतराविवेकेन अत्यन्तविविक्तयोर्धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदं ममेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः જેને માટે અનુબંધ ચતુષ્ટય વેદાંતમાં જ પ્રાપ્ત થાય છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એમાં સૌથી પહેલા અધિકારીની સિદ્ધિ થઈ રહી છે. અધિકારીની સિદ્ધિ માટે અધિકારીત્વ, અધિકારીના જે વિશેષણો વિવેક વૈરાગ્ય શમ દમ ઉપરમતિ દીક્ષા શ્રદ્ધા સમાધાન મુક્ષુત્વંચ આ બધી વસ્તુઓ ઉપનિષદમાં જ છે એવું બતાવવામાં આવ્યું. તથા પૂર્ણાનંદીયમાં રત્નપ્રભામાં છઠ્ઠા પાના પર છેલ્લી લીટીમાં તથા ચ વિવેકાદિ વિશેષણવાન અધિકારી થી જ્ઞાતું શક્યમ શંકા કરવામાં આવી કે આ તો વિશેષણો જ છે પણ અધિકારી ક્યાં છે? એટલે કે વિશેષણ અત્યારે લટકી ના શકે, વિશેષણ ધરાવનારો એ અધિકારી એવું અર્થાત એમાંથી સિદ્ધ થઈ જાય છે. જેવી રીતે મીમાંસામાંથી દાખલો આપવામાં આવ્યો પ્રતિષ્ઠંતિ હવાય એતા રાત્રિ રાત્રિ ઉપયંતી વાક્યમ પ્રતિષ્ઠંતિ પ્રતિષ્ઠા સંતિ પ્રતિષ્ઠાન પ્રાપ્ત ઈચ્છંતી દ્યાવત તો પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે જે તે રાત્રિ સત્ર કરે છે. પ્રતિષ્ઠા કામ અહી એ પ્રતિષ્ઠાન પ્રાપ્ત ઈચ્છંતી તે પ્રાપ્ત ઈચ્છંતી તે રાત્રે સત્રાખ્યાની કર્માણી કુર્યું હોય અર્થ એમણે રાત્રે સત્ર નામનો કર્મ કરવો જોઈએ. તો અહીં પ્રતિષ્ઠા કામ અધિકારી પ્રતિષ્ઠાની જેને કામના છે અધિકારી છે તદ્વત તેવી રીતે અહીં અમારા કિસ્સામાં ઉપનિષદના કિસ્સામાં પણ શ્રોતવ્ય માટે જે વિવેક વૈરાગ્ય વગેરે ધરાવે છે તે એવું કહ્યું છે કે આ કરનારો વિવેકવાળો હોય છે એવું કહ્યું છે. એનો અર્થ એવો થઈ જ ગયો કે વિવેકવાન અધિકારી વિવેક આદિ ધરાવનારો છે તે અધિકારી છે.
હવે પૂર્ણાનંદીયમાં છઠ્ઠા પાના પર નીચેથી ત્રીજી લીટીમાં અહમ બ્રહ્માસ્મિ ઇત્યાદિના વિધિ સંનિહિત વાક્યના સિદ્ધમ બ્રહ્માસ્મિ કે રૂપ વિષય વિધિ તત્ત્વમસી ઇત્યાદિ શ્રુત્યો એક વાક્યત્વાય. તો વિધિ એટલે શ્રોત વિધિ અને તત્ત્વમસી એટલે અર્થવાદ વાક્ય, જે પોતે જે પોતે ક્રિયા બતાવનારું વાક્ય નથી, સૂચના કે નિયોગ આપનારું વાક્ય નથી, એ બંનેની એક વાક્યતા બતાવવા માટે દાઢ્યાય અને એક વાક્યની દૃઢતા સિદ્ધ કરવા માટે પરંપર્યા વિધિત અપિ સાધયતી, વિધિથી પણ આ અનુબંધ સિદ્ધ કરે છે. તથા શ્રોતવ્ય રત્ન પ્રભામાં સાતમા પાના પર બીજી લીટી. તથા શ્રોતવ્ય અત્ર પ્રત્યય અર્થસ્ય નિયોગસ્ય પ્રકૃતિ અર્થ વિચાર વિષય. તો હવે શ્રોતવ્ય ધાતુ છે, શ્રોતવ્ય પદ છે, અને એ પદથી શું સિદ્ધ થાય છે? જો પહેલા આજુબાજુના વાક્યથી સિદ્ધ કર્યું, ઉપનિષદો આખો એક ગ્રંથ છે, સમજો ઉપનિષદો એટલે કે વેદ એક સાહિત્ય છે, વેદ એક વાંગમય છે, વેદ એક રાશિ છે, ચારે વેદનો સરવાળો 1,00,000 મંત્રો વેદ. અને એ વેદમાં એક વાક્ય આવું છે કે શ્રોતવ્ય આત્માવાય શ્રોતવ્ય, અને એ જ વેદમાં બીજા વાક્યો છે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમાયા, એટલે વિવેક પ્રાપ્ત થયો, એનાથી વૈરાગ્ય પ્રાપ્ત થયો, અને તત્તિતા કર્મચિતો લોકક્ષીય એવમ એવા મૂત્ર પુણ્યચિતો લોકક્ષીય, એનાથી વિવેક પ્રાપ્ત થયો, શાંતો દાંતો ઉપરથી સ્થિતિક્ષો શ્રદ્ધા વિત્તો સમાહિતો ભૂતવા આત્મની એવા આત્માનમ પશ્ય, એનાથી સમાજ સંપત્તિ પ્રાપ્ત થઈ, અને મુમુક્ષુત્વ તો ભૂમા કયું છે મુમુક્ષુત્વ, તમ તો પરિષદમ પુરુષમ પૃચ્છામી વેદાત્રી જ્ઞાન સુનિશ્ચિતાર્થ ને મોક્ષ માટે કહ્યું છે. શું છે ભાઈ? દસ પુનરાવર્તિત, યસ, એનું પુનરાવર્તન થતું નથી એ વાક્યથી મોક્ષતા પ્રાપ્ત થઈ. હવે આ તો બીજા વાક્યોથી આને ટેકો મળ્યો. શ્રોતવ્યનો અનુબંધ ચતુષ્ટય એમાં અધિકારી કોણ છે? એ અધિકારી બીજા વાક્યથી નક્કી કર્યો, પણ શ્રોતવ્યના પોતાનાથી કઈ નક્કી થાય ખરું કે નહીં? બરાબર, તમે અહીં જોઈને કહો છો, ત્યાં જોઈને કહો છો, પેણે જોઈને કહો છો, મારી સામે જોઈને તો કહો. એટલે શ્રોતવ્ય વિધિ પોતે આમાં કઈ પ્રદાન કરે છે કે નહીં? એટલે હવે શ્રોતવ્ય એ જે પદ છે એની ચર્ચા કરે છે. તો શ્રોતવ્ય ઇત્યત્ર તવ્ય પ્રત્યય અર્થસ્ય નિયોગસ્ય પ્રકૃતિ અર્થ વિચાર વિષય. તો તવ્ય પ્રત્યય છે અને શ્રુ પ્રકૃતિ છે. તવ્ય પ્રત્યયનો જે અર્થ થાય નિયોગ કરવો જોઈએ. લિખંતવ્ય, શ્રોતવ્ય, ધ્યાતવ્ય, મંતવ્ય, પઠિતવ્ય, એવું કશું કહેવા માટે આપણે સમજ પડે કઈ કઈ કરવાનું મને કહે છે. તવ્ય આવ્યું એટલે પણ શું કરવાનું કહે છે એ ખબર નથી. તો એ કોને પૂછવાનું? તો જે ધાતુ છે શ્રુ, દ્રષ્ટવ્ય કયું હોય તો દ્રુષ્પશને પૂછત, દૃષ્પશ્યને પૂછત. ગંતવ્ય કયું હોત તો તવ્ય છે પશુ કે ગમ જવાનું કે છે. રંતવ્ય રમણ કરવાનું કે છે. પઠિતવ્ય પઠન, જો બધામાં કરવાનું કે છે, પઠન કરવાનું કે છે. ધ્યાતવ્ય ધ્યાન કરવાનું કે છે. તો શું કરવાનું છે એ નક્કી કરવામાં, કશું કરવાનું છે એ તવ્યથી નક્કી થયું, શું કરવાનું છે એ શ્રુ ધાતુથી નક્કી થાય છે. પ્રત્યયનો અર્થ જે કરવો જોઈએ, નિયોગ એટલે કરવું જોઈએ, બરાબર. પ્રત્યયનો અર્થ જે નિયોગ છે, કરવું જોઈએ એવો છે, એનો વિષય કયો, શું કરવું જોઈએ? તો એનો વિષય પ્રકૃતિનો અર્થ વિચાર છે. શ્રુ અને આપણે આગળ જોઈ ગયા કે શ્રુ એટલે શ્રવણ, શ્રવણ એટલે વિચાર, એવું સમજવું. કારણ કે કાને પડવાથી જ્ઞાન નહીં થાય, કાને પડ્યા પછી વિચાર કરીને તાત્પર્ય નિશ્ચય કરશો તો જ્ઞાન થશે. એટલા માટે કહ્યું કે શ્રવણ કરવું એટલે વિચાર કરવો. વિચારસ્તી વેદાંત વિષય, શેનો વિચાર કરવો? વિચાર એટલે વેદાંતનો વિચાર કરવો, એટલે શક્ય જ્ઞાતું. હા, નીચે બધું રહી ગયું હતું સાતમા પાના પર પૂર્ણાનંદીયમાં. પ્રત્યય એટલે તવ્ય પ્રત્યય, પ્રત્યય એટલે તવ્ય, શ્રુ એટલે શ્રવણ, એટલે શ્રુ ધાતુ પ્રકૃતિ. તો શ્રવણના અર્થમાં જે શ્રુ ધાતુ છે, શ્રવણના અર્થમાં જે શ્રુ ધાતુ છે એ પ્રકૃતિ કે ધાતુ છે.
એટલે વિવેક અવિવેક છે. જો એટલે વિવેક એટલે શું? છૂટું પાડવું, પૃથક્કરણ. જો શ્રોતવ્ય એમાં ઉદ્દેશ્ય અર્થાત વિચાર બ્રહ્મને કે વેદાંતને ઉદ્દેશીને કરવો, વેદાંતને ધ્યાનમાં રાખીને વેદાંતને ઉદ્દેશીને વિચાર કરવો. સો ઉદ્દેશ ઇઝ ટુ બી ઇલસ્ટ્રેટેડ ટુ બી ઓર એક્સપ્લેઇન્ડ. શું સમજવાનું છે, શું વિચારવાનું છે? તો ઉદ્દેશ્ય વેદાંત છે. ઉક્તાર્થે હેતુમ આહ, આવું તમે શાથી કહો છો? તો રત્નપ્રભાએ કહ્યું આત્મા દ્રષ્ટવ્ય ઇતિ અદ્વૈત આત્મદર્શન ઉદ્દેશ્ય શ્રોતવ્ય ઇતિ વિચાર વિધાનાત. તું જુઓ શ્રોતવ્ય ક્યાં શેને માટે કહ્યું છે? માણસને વિજ્ઞાનનું જ્ઞાન મેળવવાનું હોત અને કહ્યું હોત કે તારે H2O કેવી રીતે બને છે તારે પ્રયોગશાળામાં જોવું જોઈએ, એમ પહેલા કહ્યું. પછી કેની રીત તારે સાંભળવી જોઈએ ગુરુજી પાસેથી, શિક્ષક પાસેથી. તો શેની રીત સાંભળવી જોઈએ? પેલું H2O પાણી છે, H2O અને ઓનું બનેલું છે એની રીત, બરાબર ને? એટલે પાણી H2O થી બને છે, પાણી એટલે H2O. તો પહેલા કહ્યું. પછી અથવા તો રોટલીની વાત ખાવાની, લોકો જે સમજ પડે કે રોટલી કેવી રીતે બને, રોટલી બનાવવાની એ કેવી રીતે બને છે બાને પૂછવાનું, બરાબર ને? તો સમજ પડે કે આ શેની વાત થાય છે, રોટલીની વાત ચાલે છે. એવી રીતે કહ્યું કે આત્મા વાર દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ. પછી કહ્યું શ્રોતવ્ય, તો શ્રોતવ્ય માટે નથી કહ્યું કે આત્મા વાર શ્રોતવ્ય, પણ કોને સાંભળવો? કે જેનું દર્શન કરવાનું કહ્યું છે અને દર્શન થતું નથી, તો એનું દર્શન કરવામાં મદદ મળે એવું કંઈક સાંભળવું, બરાબર ને? દર્શન કરવાનું કહ્યું આત્માનું, કહ્યું પણ તો ચારે બાજુ ફાંફા મારું, મને દેખાતો જ નથી આત્મા. કે સાંભળવાનું, શું સાંભળવાનું? કે આત્મા સાંભળવાનો, પણ સાંભળવાનો તો વિચાર કર્યો, માટે આત્માનો વિચાર કરવાનો. એ કહે છે આત્મા દ્રષ્ટવ્ય હોય તે અદ્વૈત આત્મદર્શન ઉદ્દેશ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ. એવું જે કહ્યું છે એનો અર્થ એવો કરવો કે અદ્વૈત આત્માના દર્શનને ઉદ્દેશીને એને ધ્યાનમાં રાખીને, જો શ્રવણ કરીએ ત્યારે ધ્યાનમાં રાખવું કે આત્માનું દર્શન થયું, આત્માનું દર્શન થયું. તો શ્રવણ કરીએ છીએ કાન પવિત્ર કરવા માટે કે પુણ્ય માટે કે ઉપનિષદ ગોખવા માટે નહીં, દર્શન કેવું, કેટલું બધું ગંભીર વસ્તુઓ છે ને? નહીં તો ખાલી શ્રોતવ્ય કહ્યું હોત તો શું? તો પહેલા દ્રષ્ટવ્ય કહ્યું, એટલે દ્રષ્ટવ્ય ને ધ્યાનમાં રાખીને શ્રોતવ્ય, એટલે કે દર્શન થાય એ ઉદ્દેશ્યથી શ્રવણ કરવું. એટલે દરરોજે ને દરરોજે પૂછવું કે આટલું શ્રવણ કર્યું, દર્શનમાં કંઈક કંઈક આમ ઝાંકું ઝાંકું દેખાયો ખરો કે ના દેખાયો, એટલે કંઈક ઝાંખી થઈ કે નહીં, તો શ્રવણ થયો. પચ્ચી અરે શ્રવણ તો કે દાડનું કરો, ઉપનિષદ તો બધા સમજ પડી ગઈ. આમ ગીતા પિતા તો હવે એ તો હજાર વાર, તો કૈયા બાર સુન લી, અમને ગીતા તો અમને કૈયા બાર સુન લી, ઓર કિતને સબ મહાત્માઓ સે સુન લી, તો ભાઈ વો તો સુન લી. ઉપનિષદ હા વો ભી તો કાફી સુન લિયા હૈ, ઉપનિષદ કા ભી તો અમને કાફી અધ્યયન કર લિયા હૈ. તો ઉપનિષદ નું અધ્યયન થઈ ગયું ને ગીતા નું અધ્યયન થઈ ગયું, વો તો ઠીક હૈ, પર કિસ બાત કો લેકર કે ગયા, શેને માટે અધ્યયન કર્યું? અધ્યયન એટલે અધ્યયન, વળી શ્રવણ કરવા આવ્યો, કથામાં ગયા સાંભળી ના, દ્રષ્ટવ્ય આત્માના દર્શન થી નજીક થયા હોઈએ, એની ઝાંકી થવા માંડી હોય, કેવી રીતે ખબર પડે? કે અંદર કઈ કઈ પૂર્ણતા લાગવા માંડી હોય અને બહાર ફાંફા મારવાનું કઈ કઈ ઓછું થયું હોય, કારણ કે આત્માનું દર્શન એટલે પૂર્ણતાનું દર્શન, મફત પૂર્ણતાનું દર્શન. આત્માનું દર્શન એટલે શું? નિર્નિમિત્ત મફત પૂર્ણતાની પ્રાપ્તિ, એનું નામ આત્મદર્શન. અને જેમ જેમ અંદર પૂર્ણતાની પ્રાપ્તિ થાય તેમ તેમ બહારથી અપૂર્ણતાને પૂરી કરવાના ફાંફા ઓછા થાય. એટલે પહેલા હું હજારો વસ્તુ ખાઉં પીવું કે ભોગવું કે માણું કે વટમાળું તો મને સંતોષ થતો હતો, હવે એમાંથી ધીમે 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 મારા થોડા શોખ ઓછા થાય, થોડું આશ્રિતતા ઓછી થાય, થોડા વિષયો ઓછા થાય, થોડા ભોગ ઓછા થાય. અને આમાં ચમત્કારથી રાતોરાત થઈ પણ જાય, પણ ના મોટે ભાગે નથી થતું હોતું. ક્રમશઃ વસ્તુઓને પકડી પકડી પકડીને એક એક વસ્તુને છોડવી જ પડતી હોય છે. અને એટલા માટે આત્મા વારે દ્રષ્ટવ્ય હ, તો કે શિંગડાઓ કે એવું કશું દેખાશે નહીં, કે વાહ આ બધા લાગવા માંડ્યું હે, કે હવે જ્ઞાન થયું લાગે જ ખરું, ક્યારનું શ્રવણ કરું છું તો કઈ આમ ધીમું ધીમું નીકળ્યું છે, હવે થોડું થોડું કે પૂંછડું નીકળ્યું કે પૂંછડું ગયું, પણ કશું શિંગડું કે પૂંછડું ઉગશે કે નહીં કે જશે નહીં. પૂર્ણતાનો અહેસાસ જેમ જેમ જન્મતો જાય તેમ તેમ સમજી શકાય કે દર્શનની નજીક પહોંચવા માંડ્યા છે. તો દર્શન એટલે કયું?
અદ્વૈત આત્મદર્શનમ, અને કેવો આત્મા? અદ્વૈત આત્મા, જેની સાથે હવે મારે એને આમ રોજ જે આહવાન કરીને બોલાવો પડે એવો આત્મા નહીં, અદ્વૈત આત્મા મારું સ્વરૂપ છે એવો આત્મા, એના દર્શન ને ઉદ્દેશીને શ્રોતવ્ય થી વિચાર વિધાનાથ, શ્રોતવ્ય એ વિચારનું વિધાન છે. હવે પૂર્ણાનંદ મહારાજ આગળ કહે છે, અથવા અથવા એવું સમજો, નનો વિચારસ્ય દર્શન હેતુત્વેપી. તો ચાલો માની લો કે વિચાર, જો ફરીથી વિચારસ્ય દર્શન હેતુત્વ, બરાબર, સ્ય ષષ્ઠીનો સ્ય કાઢી નાખો, હેતુત્વનો ત્વ કાઢી નાખો, શું રહેશે? બરાબર, વિચાર દર્શન હેતુ, વિચાર દર્શનનો હેતુ છે, એટલે વિચાર કરવાથી હેતુ એટલે કારણ, વિચાર દર્શનનું કારણ છે, અર્થાત વિચારથી દર્શન થશે, બરાબર. એવું માની લઈએ તો પણ કથમ વેદાંતાનામ, ફરીથી વેદાંતાનામ વિચાર વિષયત્વમ, વેદાંતાનામ એ પણ ષષ્ઠી થઈ, તો વિચાર દર્શનનું કારણ છે એવું સમજી ગયા અમે કે વિચાર કરો એટલે દર્શન થશે, પણ તોય વેદાંતાનામ વિચાર વિષયત્વમ કથમ, એટલે શું થશે? વેદાંતાનામ નામ ષષ્ઠી છે અને ત્વમ એ કાઢી નાખીએ તો વેદાંતા વિચાર વિષયા, બરાબર, ષષ્ઠી અને ત્વ કાઢી નાખો, વેદાંતા વિચાર વિષયા, તો વિચારથી દર્શન થશે, પણ એ વિચાર વેદાંતનો કરવાનો એવું સાથે કહ્યું તમે? અમે ગમે નો વિચાર કરીએ કેમ, તમે કહેલો જ કરીએ કે વેદાંતનો જ કરીએ, એવું શું કરવા? એટલે એટલા બધા પ્રિસાઇઝ આપણને કરવા માંગે છે કે આપણે બ્રહ્મની સાધના કરીએ છીએ, એવો જો આપણે આછો પાછો એમ ધરાવતા હોઈએ તો આપણે બહુ સ્પષ્ટ થઈ જઈએ કે આપણે શું કરવું ને. કે એક જમાનામાં એટલે સ્વામીજી મહારાજ કોઈકને ફોન પર પૂછે, સ્વાધ્યાય ચાલે છે? ક્યાં સ્વાધ્યાય ચાલે છે? બહુ વર્ષો પહેલાની વાત છે. સ્વાધ્યાય ચાલે છે? ક્યાં સ્વાધ્યાય ચાલે છે? શું ચાલે છે? રોજ ગીતાને બે અધ્યાયનો પાઠ કરું છું. એ કે સ્વાધ્યાય ગીતાના બે અધ્યાયનો રોજ પાઠ કરવો એ કે સ્વાધ્યાય કહેવાતું હશે? સ્વાધ્યાય એટલે વેદાંતનું અધ્યયન કરવું, આપણી ભાષામાં કહેવા જઈએ તો વેદાંતનું અધ્યયન કરવું સ્વાધ્યાય કહેવાય. એટલે આપણને એમ કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, પણ સ્વાધ્યાય કરો કે નહીં તો આપણે એ પણ સમજવું પડે કે બ્રહ્મ દર્શનની સાધના કરવી એટલે શું? કે શ્રવણ કરવું. શ્રવણ કરવું એટલે શું? કે વિચાર કરવો. વિચાર કરવો એટલે શું? કે વેદાંતનું ચિંતન કરવું. વેદાંત અદ્વૈત આત્માનું ચિંતન કરવું. અદ્વૈત આત્માનું ચિંતન કરવું એટલે શું? કે વેદાંતનું ચિંતન કરવું. આ અને આ જ, અને આ સિવાય કશું નહીં પાછું, એવું કરવું. હા, આ જ કરવાનું અને બીજું નહીં કરવાનું. તો વેદાંતાનામ વિચાર વિષયત્વમ કથમ, વેદાંત કેમ વિચારનો વિષય છે એવી શંકા કરીને કહે છે, કેમ તત હેતુત્વમ સાક્ષાત પરંપરયા. તો વિચાર છે એ દર્શનનું કારણ છે, એ સાક્ષાત સિદ્ધિ સિદ્ધું છે કે પરંપરાથી કશાક દ્વારા છે? તો નીચેથી ઉપર આવવું હોય તો સીધું ઉપર આવી જવાય કે સીડી દ્વારા આવાય, બરાબર. વિચારથી દર્શન થશે, તો વિચાર કરતા કરતા જ દર્શન થઈ જશે કે વિચાર કરતા કશુંક બીજું થશે પહેલા અને પછી દર્શન થશે? સાક્ષાત કે પરંપરા, એટલે પૂર્ણાનંદજીએ કહ્યું નહીં, વિચાર સાક્ષાત દર્શન હેતુ. તેમણે કહ્યું કે વિચાર છે એ દર્શનનું સીધે સીધું કારણ નથી. કેમ અપ્રમાણ? અથવા કઈ દર્શન તો આંખોથી થાય, આંખ પ્રમાણ છે. હું કાનને દવા કરાવું તો મને આ ફૂલના રંગનું દર્શન થાય કે નહીં? મારું કાનમાં શરદી થઈ ગઈ છે અને કાન સાંભળતો નથી, રોજ જરા કાનની બરાબર ટ્રીટમેન્ટ કરાવી દઉં પછી મને બરાબર દેખાવા મળે કે નહીં? કેમ? કારણ કે કાનનું પ્રમાણ નથી. તો એવી રીતે વિચાર કરું તો દર્શન થઈ જાય. એવું કેવી રીતે થાય? દર્શનનું જે પ્રમાણ હોય એથી દર્શન થાય ને, વિચારથી દર્શન ના થાય. વિચારથી દર્શન થયું કેવી રીતે? નહીં, વિચાર સાક્ષાત દર્શન હેતુ, હું વિચાર સીધો દર્શનનો કારણ નથી. કેમ અપ્રમાણત્વા? કારણ કે વિચાર પ્રમાણ નથી. તો શું છે? અપિતુ પ્રમાણ વિષયત્વેના વિચાર પ્રમાણનો વિષય છે, વિચાર પોતે પ્રમાણ નથી. નીચે કહે છે પૂર્ણાનંદીય, પ્રમાણમ એવ સાક્ષાત દર્શન હેતુ, હું પ્રમાણ સીધે સીધું દર્શનનું કારણ બની શકે છે. પ્રમાણમ તો વેદાંત એવ, અને વેદાંત વાક્ય જ પ્રમાણ છે. તમ તો ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ, ઉપનિષદ એક ગમ્ય, માત્ર ઉપનિષદ થી જ જેનું જ્ઞાન થાય એવો આ પુરુષ કે આત્મા છે, માટે ઉપનિષદ જ પ્રમાણ છે.
અને એ સિવાયની કોઈ વસ્તુ આત્માના દર્શન કે જ્ઞાન માટે પ્રમાણ નથી. અતઃ પ્રમાણ ભિન્નત્વાત્, એટલે વેદાંત વાક્ય અને વિચાર એક વસ્તુ તો નથી જ. વેદાંત વાક્ય પ્રમાણ છે. શું કહેવાય કે ભાઈ પાણીથી મોં ધોઈ કાઢો, જલમથી ધુઓ, તમે જળથી ધુઓ, ઉદકથી ધુઓ, તોયથી ધુઓ, તો સમજાય કે જલમ ઉદકમ તોયમ બધું સરખું જ છે, એ કરી શકાય. પણ મેં શું કીધું કે વિચારથી દર્શન થશે અને પ્રમાણ ઉપનિષદનું વાક્ય છે. તો ઉપનિષદનું વાક્ય અને વિચાર એ બંને પર્યાય શબ્દો નથી જલમ ને તોયમ જેવા. એટલે ઉપનિષદનું વાક્ય અને વિચાર એ બંને એક નથી. ઉપનિષદનું વાક્ય પ્રમાણ છે, સિદ્ધ છે. તો પછી વિચાર પ્રમાણ ના હોય તો વિચાર દર્શનનું સાધન કેવી રીતે બની શકે? પ્રમાણ ભિન્નત્વાદ, કારણ કે પ્રમાણથી વિચાર ભિન્ન છે, માટે તર્કરૂપ વિચાર, તર્ક જેમાં કરવામાં આવે છે, ઉહાપોહ એવો જે વિચાર છે, તે દર્શનનો સાક્ષાત સીધે સીધું સાધન કે કારણ ના બની શકે, એથી ભાવ એવો અર્થ છે. દ્વિતીય બીજો પક્ષ લો, એટલે સાક્ષાત દર્શન હેતુ પરંપરા આવા, તો સાક્ષાત દર્શન હેતુ ના બની શકે. તો પરંપરાથી એટલે કે એક કશાકના દ્વારા બની શકે એવું હોય તો દ્વિતીય વેદાંતાનામ તો વિષયત્વમ દુર્વારમ ઇતિ ભાવઃ. તો બીજો પક્ષ લયો તો વેદાંત વિચારનો વિષય છે એમાં તો કોઈ શંકા, દુર્વારમ, જો વારમ એટલે ગુજરાતીમાં વારવું એવું કહ્યું છે ને, અટકાવવું, વારણ કરવું, અટકાવવું, રોકવું, તો દુર્વારમ એટલે અટકાવવું અઘરું છે, ટાળવું અઘરું છે, દુસ. એટલે વેદાંતનો વિષય બને એ ટાળી શકાય એવું હતા, વેદાંતનો વિષય છે એને જતો રોકી શકાય એવો નથી, એટલે કે જશે, એટલું તો ટૂંકમાં, એને જતો રોકી શકાય એવો નથી એટલે જશે. એમ વેદાંત વિષય બને એ દુર્વાર છે, એ અટકાવી શકાય એવું નથી, અર્થાત વેદાંત વિષય બનશે, બરાબર. અપિતુ એટલે કયું વ્રત પ્રભાએ, અપિતુ પ્રમાણ વિષયત્વેન. તો પ્રમાણ ઉપનિષદનું વાક્ય છે અને કરવાનો છે શું, વિચાર. તો અને વિચારથી દર્શન થશે એવું કહ્યું, અને પ્રમાણથી દર્શન થાય અને વિચાર પ્રમાણ નથી. તો વિચાર કેવી રીતે દર્શનનો હેતુ બને, કે પ્રમાણનો વિષય બનીને વિચાર દર્શનનો હેતુ બને છે, પ્રમાણ વિષયત્વેન. પૂર્ણાનંદ સમજાવે છે, પ્રમાણમ વિષયઃ ઉદ્દેશ્યમ યસ્ય વિચારસ્ય સતથા. યસ્ય વિચારસ્ય, જે વિચારનો વિષય એટલે કે ઉદ્દેશ્ય પ્રમાણ છે, જે વિચારનો વિષય એટલે કે ઉદ્દેશ્ય પ્રમાણ, અર્થાત જે વિચાર આ પ્રમાણને લઈને કરવામાં આવે છે. ઉપનિષદના વાક્ય ટૂંકમાં આપણી ભાષામાં કેવું હોય તો ઉપનિષદના વાક્યનો વિચાર, તત્વમસી એટલે હું બ્રહ્મ છું, કેવી રીતે આવો વિચાર કરવો એવું આમાં કહે છે. યસ્ય વિચારસ્ય વિષય ઉદ્દેશ્યમ પ્રમાણમ, જે વિચારનો વિષય કે ઉદ્દેશ્ય પ્રમાણ છે. પ્રમાણ એટલે વેદાંત વાક્ય. તો જે વિચારનો વિષય પ્રમાણ વાક્ય છે એવો વિચાર દર્શનનો હેતુ બનશે. જે વિચારનો વિષય મારા માથા પરના શિંગડા છે એ વાક્ય આત્માના દર્શનનો હેતુ નહીં બને, બરાબર. આત્માના દર્શનનો હેતુ વિચાર બનશે, પણ દર્શનનો હેતુ તો પ્રમાણ જ બને. તો કે હા, પણ પ્રમાણ એટલે વેદાંતનું વાક્ય, તો વિચાર વેદાંતના વાક્ય ન કરીએ તો પ્રમાણનો વિચાર થઈ જશે. એટલે પ્રમાણનો વિષય બનીને આ વેદાંત વાક્ય એના વિશે વિચાર કરવા દ્વારા વિચાર છે એ દર્શનનો હેતુ બનશે. એટલે કે વેદાંત વાક્યની ઉદ્દેશ્ય વિચાર ક્રિયતે, વેદાંત વાક્યને ઉદ્દેશીને એમને ધ્યાનમાં લઈને વિચાર કરવામાં આવે છે. અતઃ વેદાંતના ઉદ્દેશ્યત્વરૂપ વિષયત્વ સંભવતી, અને માટે વેદાંત છે એ વિષય બની શકે છે. કેવી રીતે? વિચારને માટે ઉદ્દેશ્ય, એને ઉદ્દેશ્યને વિચાર કરવામાં આવે છે એવા બનીને સંભવિત છે. નિશ્ચિત વેદાંતાનામ એવ શાબ્દ બુદ્ધો હેતુત્વાત. તો એવું છે કે તમે મને હજાર વાર કહો કે તમારી પાસે ઘોડો પડ્યો છે, બરાબર, મારે આમ માટીની કંઈક વસ્તુ બતાવવી છે, માટીની કોઈક વસ્તુ મારે તમને દાખલા માટે બતાવવી છે, અને આનો રંગ એવો સરસ સોનેરી છે કે મને ખબર પડતી નથી કે આ માટીનો ઘોડો છે. એટલે હું શોધું છું માટીની વસ્તુ, કે માટીની વસ્તુ, માટીની વસ્તુ, માટીની વસ્તુ ક્યાં છે, ઘોડો ક્યાં છે. તમે મને કહો છો કે આ રહ્યો ને, પણ આ ઘોડો જ છે ને, હું આત્મા રહું છું ના, હું કહું છું ઘોડો ક્યાં છે,
તમે કહો છો કે આ ઘડો છે, પણ ઘડો ક્યાં છે? કારણ કે મારા મનમાં આ સોનું નથી ને માટી છે એ સમજ પડતી નથી. એવો સરસ રંગેલો સોનેરીને ઘાટીલો છે કે મને એમ લાગે છે કે આ સોનાનો ઘડો છે. તમે મને હજાર વાર કહો કે તમારે માટીનું વાસણ જોયું છે ને, આ રહ્યું માટીનું વાસણ, પણ મને ખબર પડે કે આ સોનું નથી ને માટી છે, તો હું કહું ને કે આ માટીનો ઘડો છે. બરાબર છે? તો તમારો શબ્દ કે આ માટી છે એ મને જ્ઞાન ક્યારે કરાવે કે આ માટી છે? બરાબર ને? તમારો શબ્દ કે આ રહ્યો માટીનો ઘડો, આ માટી છે, એ શબ્દ મને જ્ઞાન ક્યારે કરાવે કે હા આમાં. એવો નિયમ નથી કે તમે કહો કે આ ઘડો છે એટલે મને જ્ઞાન થઈ જાય કે આ ઘડો છે. બરાબર છે? આ ફૂલ મેડમ કહેતો પ્લાસ્ટિકનું ફૂલ છે, ભૂરા રંગનું ફૂલ હોય જ ના કોઈ દાડો, આવા રંગનું કે ફૂલ હોતું હશે, આ પ્લાસ્ટિકનું છે. હું શોધું છું કે ફૂલ ક્યાં છે, ભગવાનને ચડાવું છું, મારે સાચું ફૂલ જ ચડાવું છું, ખોટું ન ચડાવું, એટલે હું કહું કે ફૂલ ક્યાં છે. તમે કહો છો આ રહ્યું ફૂલ, હું કહું છું આ નહીં ફૂલ ફૂલ, પણ આ ફૂલ છે, હું સાચું ફૂલ કહું છું, ખોટું નહીં કે આ સાચું ફૂલ છે. બરાબર છે? તો તમે મને શબ્દોથી કહો કે આ સાચું ફૂલ છે માટે મને ખબર પડી જાય કે આ સાચું ફૂલ છે, એવો નિયમ નથી. તો વચ્ચે શું થવું જોઈએ જેથી મને તમારા શબ્દથી જ્ઞાન થાય? શું થવું જોઈએ? તમારા મનમાં એના સંસ્કાર હોય, તમે જે અર્થ પહોંચાડવા માંગો છો એ અર્થ મને પહોંચે તો જ તમારા શબ્દોનું જ્ઞાન થાય, બાકી ના થાય તમે ગમે એટલી વાર કહો. એવી નહીં કહે છે વેદાંતનું વાક્ય તત્વમસી, એ તત્વમસી થી જ્ઞાન થયું ક્યારે કહેવાય? સમજ પડી કે આ પડી ગઈ, શી સમજ પડી? તત્વમસી. ગુરુજી પૂછે તત્વમસી ભણાવે 5-50 વખત અને પછી પૂછે ક્યાં બાત આ સમજ મેં બાત, હા મહારાજ ઠીક સમજ મેં આ ગયા, ક્યાં સમજ મેં? તત્વમસી. તો ગુરુજી મને કે તું બ્રહ્મ છે, હું કહું કે તું બ્રહ્મ છે, તો સમજમાં તત્વમસી એટલે તો તે છે, તું બ્રહ્મ છે. ગુરુજી મને કહે છે કે તું બ્રહ્મ છે, સમજ પડી? હું કહું કે સમજ પડી, શી સમજ પડી? કે તું બ્રહ્મ છે, તો સમજ પડી કે ના પડી? ઉપદેશ વાક્ય છે, અહમ બ્રહ્માસ્મી અનુભવ વાક્ય છે, એ તત્વમસી કે અને મને અહમ બ્રહ્માસ્મી થાય તો સમજ પડી કેવાય, હવે આવું તો ના જ પડે. પણ તત્વમસી કે અને અહમ બ્રહ્મ તત્તમ અસી એમાં ક્યાં અહમ બ્રહ્મ અસ્મી એવું આવ્યું છે જ નહીં. તો જુઓ શબ્દનો ઉચ્ચાર, શબ્દને શ્રવણ કરવાનું તત્વમસીનો જ, એ કઈ વખતે કન્વર્ટ થાય? તત્વમસી અહમ બ્રહ્માસ્મીમાં કન્વર્ટ થાય એ કયા તબક્કે થાય? એ તત્વમસી બોલે ને કાનમાં અહમ બ્રહ્માસ્મી એવું સંભળાય, એવું થાય? શું થાય? સમજાય છે? એ તત્વમસી બોલે ત્યારે કાનથી તત્વમસી સંભળાવું જોઈએ, તો કાન રિપેર કરાવવો પડે. જો એ તત્વમસી બોલે અને કાનથી અહમ બ્રહ્માસ્મી સંભળાય તો એ કાન કાઢી નાખવો પડે, કાન પોસાય નહીં આપણને. તત્વમસી સંભળાવવું જોઈએ અને તત્વમસી સાંભળ્યા પછી અંદર સમજ જે પડે ને એ સમજ અહમ બ્રહ્માસ્મી એવી પડવી જોઈએ. એટલે અહીં કહે છે નિશ્ચિત વેદાંતાનામ એવ શાબ્દ બુદ્ધો. શાબ્દ બુદ્ધિ એટલે શું? શબ્દ તત્વમસી છે, એનાથી બુદ્ધિ જન્મે જન્મશે, સમજ જન્મશે, બુદ્ધિ સમજ પ્રત્યય સમજ અહમ બ્રહ્માસ્મી જન્મશે. તો પેલું તત્વમસી વાક્ય સંભળાશે, એ સંભળાયેલું વાક્ય અહમ બ્રહ્માસ્મીનું સાધન નહીં બને. કયું બનશે? નિશ્ચિત વેદાંતાનામ એવ, એ વેદાંતના વાક્યનો તત્વમસીના અર્થનો નિશ્ચય કરવામાં આવશે ત્યારે નિશ્ચિત અર્થવાળું વેદાંત વાક્ય. સો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગાદ્ય તત્ર શુદ્ધ સત્વાઃ, વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. એટલે વેદાંતના વાક્યનો અર્થ જેમણે બરાબર નિશ્ચિત કર્યો છે એમને તત્વમસીમાંથી અહમ બ્રહ્માસ્મી સમજાશે. બરાબર? નિશ્ચિત વેદાંતાનામ એવ, વેદાંતાનામ એટલે વેદાંતાના, વેદાંતસ્ય અર્થઃ યેષાં નિશ્ચિતઃ, જેમના વડે વેદાંતના અર્થનો નિશ્ચય બરાબર કરવામાં આવ્યો છે તેમને માટે જ શાબ્દ બુદ્ધો હેતુત્વાદ. એટલે આવા વાક્યો જ, વેદાંતનું આવું વાક્ય જ કે જેનો અર્થ નિશ્ચિત કરવામાં આવ્યો છે એ જ શબ્દ દ્વારા જન્મ. શાબ્દ બુદ્ધિ એટલે શબ્દ દ્વારા જન્મતી બુદ્ધિ, શબ્દની એક્ઝેક્ટ એવી બુદ્ધિ નહીં પણ શબ્દ દ્વારા જે વિવક્ષિત છે વક્તાને કે ગુરુજીને કે શાસ્ત્રને એવી બુદ્ધિ જન્મવાને માટે એ હેતુ છે, કારણ છે કે સાધન છે. માટે નિશ્ચય વિશિષ્ટ વેદાંત પ્રમાણ દ્વારા વિચારસ્ય હેતુત્વમ ચ સંભવતિ ઇતિ ભાવઃ. આપણે સિદ્ધ શું કરવું હતું? વિચારથી દર્શન થશે કેવી રીતે એ સિદ્ધ કરવું છે.
કારણ કે વિચાર પ્રમાણ નથી. પ્રમાણ કોણ છે? વેદાંત નું વાક્ય પ્રમાણ છે. તો વિચાર અને વેદાંત વાક્ય વચ્ચે સંબંધ શું? વિચાર વડે આપણે કરવું છે દર્શન, વિચાર વડે, અને દર્શન થાય પ્રમાણ વડે, વેદાંત વાક્ય વડે. મારે મારી પાસે છે ચશ્મા, એટલે મારી પાસે આંખો છે અને મારે સાંભળવું છે, બરાબર ને? તો આંખો ને સાંભળવાની કે સમજ કઈક ભેગું કરવું પડે. મને મને દુખે છે કાનમાં ને દાંતમાં ને બધે, આ બધું સખત દુખવા માંડ્યું છે. એટલે મને એમ કે દાંત દુખે છે, દાંત ની દવા કરે, દાંતવાળો દાંત પાડી નાખે, ખબર ના પડે કે દાંત નથી દુખતો. હું તો અનુભવ કરી ચુકી છું કે આ બધું દુખે છે, ક્યાં જઈએ? દાંતના ડોક્ટર પાસે પહોંચી ગયા. કેમ તો કઈ દેખાતો નથી, પણ કહેતા દાંત પાડી નાખો. આપણે શું કરીએ બિચારાને કે ભાઈ હા પાડ ત્યારે, કારણ કે મને એટલું બધું દુખે છે. તો એક નાખું માવી દાળ, પછી મને બુદ્ધિ ચાલી કે આ બધું દુખે છે, એ દાંતનું નથી દુખતું, એ શરદીનું કે કંઈક બીજા કશાકનું દુખે છે. હવે એન્ટીબાયોટિકનું શરૂ કરવાની જરૂર ઊભી થઈ ગઈ છે. અમે સમજ પડી કે અઠવાડિયું 10-4 એટલે સમજો કે હવે એન્ટીબાયોટિકનો કોર્સ કરી નાખો. તો જુઓ દુખે છે દાંત, પણ મટાડ હોય તો દવા છે નહીં કરવાની, દાંત નહીં કરવાની કે દાંત કઢાવી નાખવાનો, ના એવું નહીં કરવાનું. પણ દાંત મટાડવો છે તો એ દાંતની દવા નહીં કરવાની, ખરું ને? એટલે બે ઇનડાયરેક્ટ વસ્તુઓ એને સાંકળવી છે આપણે, કે વેદાંત આપણે દર્શન કરવું છે આત્માનું, દર્શન નું સાધન છે એ વેદાંત નું વાક્ય છે. અને અને આપણી પાસે શું છે? આપણે શું કરી શકીએ? આપણે વિચાર કરી શકીએ. જેમ કે આંખથી દેખાતું હોય નાકને મોતી ઉતરાવીએ ને, એવી રીતે સાંભળવાથી જ્ઞાન ના થતું હોય તો બુદ્ધિ નું મોતી ઉતરાવો. એટલે બુદ્ધિ ના દોષો દૂર કરવા પડે ને. બુદ્ધિ દર્શન કરવાનું એક જ સાધન છે આખો, એમ આત્માનું દર્શન એક જ સાધન છે બુદ્ધિ. પણ બુદ્ધિ તો કમ્પ્લીટલી કસ કરીએ છે, દેખાતું નથી. કેટલી બુદ્ધિ ચલાય ચલાય કરીએ, સમજ જ નથી પડતી કશું ચાલે. વેદાંત વિષય વિચાર વિષય ષષ્ઠી તો શું કે છે ષષ્ઠી એટલે ખબર આપડે, આપણે પેલી પેલી વિધાતા છઠ્ઠી લખતા હોય એ ખબર હોય, એક છઠ્ઠી હોય છે ખરી. તો હવે આ ષષ્ઠી એ જ ભગવાન જાણે કઈ બોલાશે. પછી કે થોડી વાર કે નામ એટલે ષષ્ઠી એ વિચારવામાં જ પૂછવાતો હોય. અને પછી એમથી મેરીને કહીએ કે વેદાંતના વિષય વિચાર, વિચાર હશે વિષય વેદાંત, કે વેદાંત હશે વિષય વિચાર. વેદાંત નો વિષય વિચાર છે કે વિચાર નો વિષય વેદાંત, એ સમજ નથી પડતી કે શું ચાલે છે. ના પડે એટલે બ્રહ્મસૂત્ર કહેવાય ને, ત્યારે પડે તો તત્વ કહેવાય, એ તો આવડે છે ને. આ તો નથી આવડતો એટલે તમે શીખવા આવ્યા છીએ, એટલે બ્રહ્મસૂત્ર શીખીએ છીએ. સુનિશ્ચય વિશિષ્ટ વેદાંત, આપણે શું કરવાનું હતું? આત્માનું દર્શન કરવું છે. એ દર્શન કરવાને માટે સાધન આપણી પાસે વેદાંત વિચાર જ છે. આપણે બીજું કશું કરી શકતા નથી, પ્રમાણ લાવી શકતા નથી. પણ પ્રમાણમાં જે દોષ હોય એને દૂર કરી શકીએ છીએ. પ્રમાણમાં દોષ કયો છે? ગેરસમજ કે વિપરીત સમજરૂપી દોષ છે. બુદ્ધિમાં જે વિપરીત સમજ છે એ દોષ છે, એને દૂર કરવો છે. તત્વમસી તત્વ વિશે વિપરીત સમજ છે એ દૂર કરવી છે. સ્વમ વિશે વિપરીત સમજ છે દૂર કરવી છે. અસી ઐક્ય તો છે જ નહીં, જુદા છીએ, આ વિપરીત સમજ છે દૂર કરવી છે. અને એટલા માટે વાક્ય જેવો છે તેવું પ્રમાણ નથી બની શકતું. એ વાક્યને વિચાર કરીએ અને પછી આપણે આપણને પેલેટેબલ, આપણને પચે એવું સુપાચ્ય બનાવીએ, ત્યારે જ એ આપણને સમજ પાડી શકે છે. એટલા માટે કહ્યું નિશ્ચય વિશિષ્ટ વેદાંત પ્રમાણ દ્વારા વિચાર હેતુ તમ સંભવતી. વિચાર દર્શન નો હેતુ બને છે ક્યારે? નિશ્ચય વિશિષ્ટ વેદાંત પ્રમાણ દ્વારા. વેદાંત પ્રમાણ જ્યારે નિશ્ચયથી વિશિષ્ટ થયું હોય, વિશિષ્ટ થયું હોય એટલે નિશ્ચય રૂપી વિશેષણ એમાં ઉમેરાયું હોય, એટલે વિશિષ્ટ થાય ને. વિશિષ્ટ એટલે વિશેષણ ધરાવતું,
તો જેના વિશે નિશ્ચય વિચાર કરવામાં આવ્યો છે, વિચાર દ્વારા નિશ્ચય કરવામાં આવ્યો છે, એવું વેદાંત વાક્ય. ગુરુજીથી ઉચ્ચારેલું વેદાંત વાક્ય નહીં, શાસ્ત્રમાં છાપેલું તો નહીં જ નહીં. શાસ્ત્રમાં છાપ્યા પ્રમાણે ગુરુજી બોલ્યા એ પણ નહીં, ગુરુજી બોલ્યા આપણે સાંભળ્યું એ પણ નહીં, સાંભળ્યા પછી વિચાર કર્યો એ પણ નહીં, વિચાર કર્યા પછી નિશ્ચય જન્મ્યો ત્યારે જ એ વાક્ય પ્રમાણ બને છે. અને નિશ્ચય જન્માવવા માટે વિચાર હેતુ છે, માટે કહ્યું કે વિચાર દર્શનનો હેતુ છે. સંભવતા સંભાવના છે. હવે કહે છે આગળ, નનુ પ્રમાણસ્ય વિચારજન્યત્વ ભાવાત કથમ વિચારસ્ય પ્રમાણ દ્વારા હેતુત્વમ ઇતિ. તો હવે એવું છે કે માનો કે આપણે કર્મયોગ કરીએ, કર્મયોગથી જ્ઞાન જન્મે, અંતઃકરણ શુદ્ધિ જન્મે, પહેલા તો અંતઃકરણ શુદ્ધિ જન્મે, પછી ઉપદેશ, આ બધું સમજી લો વચ્ચે. આપણે આટલી વાત કરીએ, કર્મયોગથી જ્ઞાન જન્મે અને જ્ઞાનથી મોક્ષ જન્મે, બરાબર છે? કર્મયોગથી જ્ઞાન જન્મે અને જ્ઞાનથી મોક્ષ જન્મે. એવું હોય તો આપણે કહી શકીએ કે કર્મયોગથી મોક્ષ જન્મે, બરાબર? કર્મયોગથી સીધો મોક્ષ નથી જન્મતો. હવે જો આ કર્મયોગ છે, આ જ્ઞાન છે ને આ મોક્ષ છે, બરાબર? એટલે કર્મયોગથી જ્ઞાન જન્મે, જ્ઞાનથી મોક્ષ જન્મે. તો આપણે એમ પણ કહી શકીએ કે કર્મયોગ, કારણ કે કર્મયોગ પછી અંતઃકરણ શુદ્ધિ, પછી ગુરુજી ઉપસદન, પછી જિજ્ઞાસા, પછી શ્રવણ, બધું આવી ગયું, એ છોડ્યું આપણે, તો આને પણ બંધ કરી દઈએ, તો કર્મયોગથી જ્ઞાન જન્મે મોક્ષ જન્મે કહેવાય કે ના કહેવાય? કર્મયોગથી જ્ઞાન જન્મે અને જ્ઞાનથી મોક્ષ જન્મે, તો કર્મયોગથી મોક્ષ જન્મે એવું પણ કહેવાય. ક્યારે કહેવાય? જ્યારે આ વચ્ચે એક દ્વાર, એટલે આને જ્ઞાનને દ્વાર કહેવાય, દ્વારા, જ્ઞાન દ્વારા મોક્ષ જન્મે. કર્મયોગથી જ્ઞાન દ્વારા મોક્ષ જન્મે એવું ક્યારે કહેવાય? કે જ્યારે કર્મયોગથી જ્ઞાન જન્મતો હોય અને જ્ઞાનથી મોક્ષ જન્મતો હોય અને કર્મયોગથી મોક્ષ જન્મતો હોય, બરાબર? આવું હોય ત્યારે કહેવાય કે જ્ઞાન છે એ કર્મયોગ અને મોક્ષ વચ્ચેનું દ્વાર, દ્વાર આને કહેવાય. હા, બારણું ખરું દ્વાર એટલે, પણ દ્વાર ક્યારે કહેવાય? કે ત્યાંથી પહેલા બારણે આવાય ને બારણેથી અહીંયા આવાય, બરાબર? તો કહેવાય કે બારણું દ્વાર બને છે. દ્વાર ટેકનિકલ શબ્દ, પારિભાષિક શબ્દ છે દ્વાર. તો જ્યારે વ્યાપાર થાય ત્યારે દ્વાર બને. વ્યાપાર એટલે શું? તજન્યત્વે સતી તજન્યજનકત્વ વ્યાપાર, તજન્યત્વે સતી તજન્યજનકો વ્યાપાર. આવો વ્યાપાર હોય ત્યારે દ્વાર બન્યો કહેવાય. વ્યાપાર એટલે શું? તજન્ય તેમાંથી જન્મેલું. આવું વાક્ય નહીં સાંભળો, મને ખબર, છોડવો છોડી દઉં, પણ દ્વાર શબ્દ છે અને આવા હેતુથી દ્વાર શબ્દ પૂછ્યો છે કે પ્રમાણસ્ય વિચારજનિત અભવત કથમ વિચારસ્ય પ્રમાણ દ્વારા હેતુત્વમ. એટલે કે પ્રમાણ દ્વાર કેવી રીતે બન્યું, બરાબર? એમને શું કેવું છે? પ્રમાણસ્ય વિચારજન્યત્વ ભાવાત કથમ વિચારસ્ય પ્રમાણ દ્વારા હેતુત્વમ. એટલે વિચારથી પ્રમાણ જન્મે અને પ્રમાણથી જ્ઞાન જન્મે, બરાબર ને? આપણી પ્રક્રિયા કઈ નક્કી થઈ? કે વિચાર કરીશું એટલે પ્રમાણ થશે અને પ્રમાણથી જ્ઞાન થશે. તો વિચારથી પ્રમાણ જન્મવું જોઈએ ને. જેમ કર્મયોગથી જ્ઞાન જન્મ્યું ને જ્ઞાનથી મોક્ષ જન્મ્યો, તો કહેવાય કે કર્મયોગથી મોક્ષ જન્મી શકે. એમ વિચાર, આમ વિચાર, પ્રમાણ અને જ્ઞાન. તો વિચારથી પ્રમાણ જન્મે ને પ્રમાણથી જ્ઞાન જન્મે, તો કહેવાય કે પ્રમાણ દ્વાર બન્યું, બરાબર છે? થ્રુ પ્રમાણ. એટલે વિચારથી પ્રમાણ જન્મે ને પ્રમાણથી જ્ઞાન જન્મે, તો કહેવાય કે પ્રમાણ દ્વાર બન્યું. પણ વિચાર કરે તો પ્રમાણ કેવી રીતે જન્મે? આંખોથી મને આ ના દેખાતું હોય તો વિચાર કરું એટલે આંખો કામ કરવા માંડશે. એવી રીતે વેદાંત વાક્ય શ્રવણ કર્યું, શ્રવણથી જ્ઞાન ના જન્મ્યું તો વિચાર કરું એટલે પ્રમાણ જન્મશે. દ્વાર બનવા માટે તજન્યજનકત્વ વ્યાપાર, આ નિયમ છે. તજન્યત્વે સતી તજન્યજનકો વ્યાપાર. તજન્ય એટલે તત્, એટલે પહેલું. તજન્યત્વે સતી, તો પહેલા દ્વારા ત્રીજું જન્મે છે, એટલે ત્રીજું છે એ આનાથી જન્મ પામે છે. તજન્યત્વે સતી તજન્યજનક વ્યાપાર, એનાથી જન્મેલું છે, એનાથી જન્મેલા જન્મ એટલે એનો બાપ છે. તજન્યત્વ સતી તજન્યજનકત્વ વ્યાપાર. તો એનો અર્થ, એટલે આપણી ભાષામાં કે એનું લક્ષણ ભૂલી જવું હોય તો પણ, વિચારથી પ્રમાણ જન્મે અને પ્રમાણથી જ્ઞાન જન્મે. તો વિચારથી પ્રમાણ જન્મે ખરો કે નહીં? વિચારથી કે પ્રમાણ ના જન્મે? વિચાર કર કર એટલે તત્વમસી એવું જન્મે, સમજ્યા? આપણે તો બોલ્યા કે વિચાર કરીશું, વિચાર છે એ પ્રમાણ દ્વારા જ્ઞાનનો હેતુ બને છે, એવું કહ્યું. હવે દ્વારા કેવું હોય?
તો પ્રમાણ વિચારથી જન્મવો જોઈએ તો જેને દ્વાર કહેવાય, તો દ્વાર ના કહેવાય, અવસર જ છે. એટલે વિચાર પ્રમાણ દ્વારા જ્ઞાન નો હેતુ બને છે એવું તમે કેમ કહ્યું? કે દ્વાર બને છે ખરું પ્રમાણસ્ય પૂર્ણાનંદ્યની છેલ્લા પેરેગ્રાફની પહેલી લીટીમાં, પ્રમાણસ્ય વિચારજન્યત્વ ભાવાત્, જો ફરીથી સ્ય અને ત્વ એટલે પ્રમાણમ વિચારજન્યમ, પ્રમાણ વિચારજન્ય છે, અભાવાત એટલે પ્રમાણ વિચારજન્ય નથી, પ્રમાણ વિચારથી જન્મતું નથી, તો પછી વિચાર પ્રમાણ દ્વારા જ્ઞાન નો હેતુ કેવી રીતે બને એવું જો તમે પૂછો તો ન એ બરાબર નથી. સર્વવેદાંત વાક્યમ બ્રહ્મ તાત્પર્ય કમિતિ તાત્પર્ય નિશ્ચયસ્ય વિચારજન્યત્વેન વિશિષ્ટ પ્રમાણસ્યાપિ વિચારજન્ય ઉપચારાદ ઇતિ ભાવઃ. એવું છે કે બધા વેદાંતના વાક્યો છે એનું તાત્પર્ય બ્રહ્મમાં છે, અને તાત્પર્ય નિશ્ચય કેવી રીતે જન્મે છે એ વિચારથી જન્મે છે. એટલે વિચારથી પ્રમાણ જન્મતું નથી, વિચારથી તત્વમસી જન્મતું નથી, પણ શું જન્મે છે? તત્વમસીનો અર્થ સમજાય એના વિશે નિશ્ચય થાય કે અહમ બ્રહ્માસ્મિ એ વિચારથી જન્મે છે. નિશ્ચય વિશિષ્ટ વિજ્ઞાન પ્રમાણ ખરું, પણ તત્વમસી સીધું પ્રમાણ નથી. તત્વમસી ક્યારે પ્રમાણ બને છે? જ્યારે હું એના વિશે વિચાર કરું અને અહમ બ્રહ્માસ્મિ સમજું, તો અહમ બ્રહ્માસ્મિ એવા નિશ્ચયથી વિશિષ્ટ, નિશ્ચયથી ક્વોલિફાઈડ, એવા નિશ્ચય વાળું, તો વિચાર કરવા દ્વારા જે નિશ્ચય જન્મ્યો એ નિશ્ચયથી વિશિષ્ટ થયો ત્યારે એ વાક્ય પ્રમાણ બને છે. ત્યાં સુધી હજારો વાર તત્વમસી સાંભળીએ તો એ પ્રમાણ બનતું નથી. એટલે વિચાર નિશ્ચય વિશિષ્ટ વિજ્ઞાન, નિશ્ચય વિશિષ્ટ પ્રમાણ, એટલે પ્રમાણના જન્મ માટે વિચાર સાધન નથી, પણ વિચારથી નિશ્ચય વિશિષ્ટ પ્રમાણ જન્મે છે, અને નિશ્ચય વિશિષ્ટ વાક્ય છે એ જ સાધન છે જ્ઞાનનું. એટલા માટે કહેવાય કે વિચાર પ્રમાણ દ્વારા જ્ઞાનનું સાધન બને છે. ઉપચારાત આવો ઉપચાર કરી શકાય એવો ભાવ છે. અતિન્દ્રિયાર્થે શ્રુતિરેવનઃ પ્રમાણમ, અતિન્દ્રિય વસ્તુ માટે શ્રુતિ જ પ્રમાણ છે એ હવે કહે છે. પ્રમાણમ ચ રત્નપ્રભા કહે છે, પ્રમાણમ ચ અદ્વૈતાત્મ વેદાંતા એવ, અદ્વૈતાત્મા માટે વેદાંતના વાક્યો જ પ્રમાણ છે. પૂર્ણાનંદ્યમાં એવ કારણ જ વેદાંતા એવ એટલે વેદાંત જ. હવે જ કેવું હોય ને આપણે, તો કશુંક ઘરમાં એક જ છોકરો હોય, કોઈકને ઘર નિમંત્રણ આપવા ગયા કે તમે તમારા છોકરાને લઈને આવજો જમવા માટે, આપણે કે તમે એકલા તમારા મોટા એક જ છોકરાને લાવજો, એક જ એવું ક્યારે કહીએ? બે છોકરા હોય તો કે બે થી વધારે હોય તો, બરાબર છે? એક જ છોકરો હોય તો ના કહેવાય કે એક જ લઈને આવજો, કારણ કે એક જ લાવવાનો છે. એમ વેદાંત એવ વેદાંત જ પ્રમાણ છે એવું કહ્યું કે કશુંક નથી એવું હોવું જોઈએ ને, વેદાંત જ પ્રમાણ છે તો શું પ્રમાણ નથી? એટલે નીચે કહે છે પૂર્ણાનંદિયા, એવ કારણ અનુમાન દેહે પ્રામાણ્યમ નિરસ્યતે. જ છે એ કશાકની બાદબાકી કરવા માટે હોય છે, તો અહીં જયારે જ કહ્યું કે વેદાંત જ પ્રમાણ છે, શેની બાદબાકી કરે છે? અનુમાન વગેરે પ્રમાણોની બાદબાકી કરે છે કે મગજમાં તુક્કા દોડાવીને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય નહીં. શ્રૌતાર્થ સંભાવના અર્થત્વે, એનો અર્થ એવો થયો કે વિચાર કરવાનો જ નહીં, શ્રૌતાર્થ સંભાવના અર્થત્વેના ગુણતયા પ્રામાણ્ય અંગીકારેપી ન મુખ્ય પ્રામાણ્ય ભાવ. તમારા શંકરાચાર્ય મહારાજે તો કહ્યું છે શ્રુતિ મતસ તર્કો નું સંધ્યતા, શ્રુતિ અનુકૂળ તર્કો કરવા અને તાત્પર નિશ્ચયમાં ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ અપૂર્વતા ફલમ અર્થવાદ ઉપપત્તિ ચ. ઉપપત્તિ એટલે તર્ક, તો ઉપપત્તિ છે, પણ પ્રામાણ્ય નિશ્ચય માટેનું એનું લિંગ કયું છે, એનું સાધન કયું છે. અને ઉપનિષદોમાં ઉપપત્તિઓ આપી છે, જેવી રીતે માટીના એક પિંડ ને જાણવાથી બધા માટીના પિંડ નું જ્ઞાન થાય છે, તેવી રીતે કશાક એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થાય છે, ઉપપત્તિ છે. તો તર્ક નો ઉપયોગ શાસ્ત્રો એ કર્યો છે. ઉપરાંત શંકરાચાર્ય મહારાજે કહ્યું છે કે શ્રુતિ અનુકૂળ તર્ક કરવા. તમે કહો છો કે વેદાંત એવ પ્રમાણ, વેદાંત જ પ્રમાણ છે, એટલે વેદાંતના વાક્યના શ્રવણ સિવાયનો કોઈ તર્ક પ્રમાણ નથી એવો અર્થ થયો, તો એની ગતિ શી થશે? એટલા માટે કહ્યું કે હા, તર્ક કે વિચાર કે અનુમાન વગેરે પ્રમાણ છે, ક્યારે? ગૌણ અર્થમાં પ્રમાણ છે. જે જ્ઞાન છે એ શ્રુતિના વાક્યથી થાય છે, પછી એ જ્ઞાનની સ્પષ્ટતાને માટે આપણે, પણ એવું કેવી રીતે હોય
તો એને માટે આપણે લૌકિક ઉદાહરણો દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એમણે કહ્યું શ્રૌત અર્થ સંભાવના અર્થત્વેન, એવું કઈ હોતું હશે? બ્રહ્મ જગત નું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એવું કઈ હોતું હશે? કારણ કે સંભવિત જ નથી, કારણ કે હવે દુનિયામાં ક્યાંય જોયું જ નથી. તો જ્ઞાન તો શ્રુતિના વાક્યથી જ થયું કે બ્રહ્મ જગત નું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. પણ આપણા મનમાં એની અસંભાવના લાગે છે કે આવું બની શકે નહીં. તો સંભાવના સિદ્ધ કરવા માટે દાખલો આપ્યો, યથોર નાભી સૃજતે ગૃહ તેજ યથા પૃથ્વ્યામ ઔષધ સંભવતી યથા સતઃ પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતી ઇહ વિશ્વમ. તો જેવી રીતે ઉર્ણ નાભી કરોળિયો છે એના જાળાનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એવી રીતે આ બ્રહ્મ છે એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો અનુમાન કર્યું ને તમે કે જેવી રીતે આ છે એવી રીતે અમે અનુમાન કરીએ છીએ કે બ્રહ્મ પણ હશે. તો અનુમાન પ્રમાણ છે ના? પ્રમાણ શ્રુતિનું વાક્ય છે કે બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, તત્સૃષ્ટા તદેવાનું પ્રાવેશત સર્જન કરનાર પણ એ છે અને પ્રવેશ કર્યા પછી જગત રૂપે અને સ્વયં એવા ભવત એ પોતે બની ગયો. તો આ બધા વાક્યો કહે છે કે જગત સર્જનાર પણ એ છે અને જગત જે બન્યો છે પણ એ પોતે જ છે. તો બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એ જ્ઞાનને માટેનું પ્રમાણ તો શ્રુતિનું વાક્ય જ છે. પણ આપણી બુદ્ધિ અસંભાવના કરે છે કે આવું તો ના જ હોય. તો સંભાવના સિદ્ધ કરવા માટે લૌકિક દાખલા આપ્યા કે હવે આ કરવો જો કરી શકતો તો ભગવાન ના કરી શકે ને? બસ આટલા માટે જેને એવો પ્રશ્ન થતો જ નથી કે એવું કઈ હોતું હશે, એને માટે કોઈ અનુમાનની જરૂર નથી. અને એટલા માટે સંભાવના બતાવવા પૂરતો તર્કનો ઉપયોગ છે પણ પ્રમાણ તરીકે ઉપયોગ નથી. એટલે આ બધા બીજા વેદાંત સિવાયના જે પ્રમાણો છે એ બધા ગૌણ પ્રમાણ બની શકે છે. ગુણતયા એટલે ગૌણ રૂપથી પ્રામાણ્ય અંગીકારે પી, ગૌણ રૂપથી એમનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે તો પણ ન મુખ્ય પ્રામાણ્ય વિધિ ભાવ, મુખ્ય અર્થમાં એ પ્રમાણ બનતા નથી એવો ભાવ છે. ઔપનિષદમ એટલે ઉપનિષદ એક ગમ્ય, ઔપનિષદમ તંતુ એટલે ઉપનિષદ વાક્ય છે. તંતુ રત્નપ્રભામાં કહ્યું પ્રમાણમ ચ અદ્વૈતાત્મની વેદાંતાહ, એવ અદ્વૈતાત્માની બાબતમાં વેદાંતના વાક્યો જ પ્રમાણ છે. કયા વાક્યો? તંતુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી બૃહદ અણેકમાં, હું તને પેલા ઔપનિષદ ઉપનિષદ એક ગમ્ય માત્ર ઉપનિષદ વડે જ જેનું જ્ઞાન થાય છે એવા પુરુષ વિશે પૂછું છું. આમ ઉપનિષદ પોતે કહે છે કે આત્મા માત્ર ઉપનિષદથી જ જાણી શકાય છે, ઉપનિષદ વાક્ય જેને માટે પ્રમાણ છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત અર્થ એથી શ્રુતે હે, તો વેદાંતના વિજ્ઞાનનો સારી પેઠે અર્થ જેમણે નિશ્ચિત કર્યો છે તે એથી શ્રુતે હે. તો ઉપનિષદ પુરુષ એટલે ઔપનિષદમ પૂર્ણાનંદ્ય કહે છે ઉપનિષદ એક ગમ્યમ ઉપનિષદ વડે જ જેનું જ્ઞાન થાય છે તે. પરમ પ્રકૃતમ આહ એટલે અંતિમ ખરી તમે કહેવા શું માંગો છો? ટૂંકમાં આટલું બધું લાંબુ ચોડું કરીને હવે પરમ પ્રકૃતમ એટલે અત્યારે જે વાત ચાલી રહી છે એમાં અંતિમ તમે કહેવા શું માંગો છો? સો વાતની એક વાત શી છે? એ કહે છે વેદાંતાના ઇતિ. તો બહુ ચીકણું કર્યા વગર કહી દો ભાઈ જે કહેવો હોય. એટલે કહે છે વેદાંતપ્રભા કહે છે વેદાંતાનામ ચ પ્રત્યેક બ્રહ્મ ઐક્યમ વિષયઃ. તો વિષય કયો છે વેદાંતનો? કે પ્રત્યેક આત્મા અને બ્રહ્મનું ઐક્ય એ વેદાંતનો વિષય છે. સિદ્ધ કર્યું એટલે તત્ત્વમસી કહ્યું, એનું શ્રવણ કર્યું, એનો વિચાર કર્યો, નિશ્ચય કર્યો અને પછી અહમ બ્રહ્માસ્મિ એવું કહ્યું. તો આમ અહમ અને બ્રહ્મ, અહમ એટલે પ્રત્યેક આત્મા અને બ્રહ્મ એમનું ઐક્ય એનો વિષય છે. વિષય એટલે પ્રતિપાદ્ય, હા પ્રતિપાદન એનું કરવામાં આવે છે. નનુ પૂર્ણાનંદ કહે છે નનુ વિધિના બ્રહ્માત્મ ઐક્યમ સ્ફુટમ ન પ્રતિભાસતે. શ્રોતવ્ય વિધિ વાક્ય છે એમાંથી તો કઈ બ્રહ્માત્મા નું ઐક્ય દેખાતું નથી અમને. વિધિથી બતાવવું પડે ને તમારે, એમ તમે ઠોકા ઠોક કરો અહીંથી પહેરું રહી જ્યાંથી જે ફાવે તો ઉચકી લાયા અને પછી બેસાડી દીધું લાકડી પાકડું, એવું કઈ ના ચાલે. શ્રોતવ્યમાંથી તમારે બ્રહ્મ ઐક્ય સિદ્ધ કરવો પડે. પ્રતિભાસ વિધિના બ્રહ્માત્મ ઐક્યમ સ્ફુટમ ન પ્રતિભાસતે તથમ કથમ તસ્માત કથમ વિષય સિદ્ધિ થી આશંકાયામ. તો વિષયની સિદ્ધિ કેવી રીતે થશે એવી શંકા થતા તત્ર સ્ફુટ પ્રતિપાદન પ્રમાણમ આહ, તો સ્પષ્ટ પ્રતિપાદન કરતું એવું પ્રમાણ આપે છે. તત્વમસી છાંદોગ્ય અહમ બ્રહ્માસ્મિ બૃહદાણી કે શ્રુતે હે. તો શ્રોતવ્યમાંથી ભલે તમને એવું ના લાગતું હોય
ઉપનિષદ ના વાક્યો, કારણ કે આખો ઉપનિષદ એક વાક્ય છે, એટલે અમે ગમે ત્યાંથી લઈ શકીએ છીએ. તત્વમસી અહમ બ્રહ્માસ્મી એ ઉપનિષદ ના વાક્યો સ્પષ્ટ વિષય આપે છે કે આ તત્ અને ત્વમ નો ઐક્ય નું જ્ઞાન પ્રાપ્ત કરવું એ વિષય છે. નીચે પૂર્ણા નદીમાં સાતમા પાના ઉપર વિધિ સન્નિહિત સ્વાર્થ તાત્પર્ય કા અર્થવાદ તર્ક શોક માત્ર ઇત્યાદિ વાક્ય વાક્ય દ્વયસ્ય વિધિના સહ એક વાક્ય સ્વાય સારું. પૂર્ણા નદી રત્નપ્રભામાં આગળ કહે છે આઠમા પાના ઉપર, આઠમું પાનું રત્નપ્રભા પહેલી લીટી, એવમ વિચાર વિધે ફલમ અપી, અધિકાર નો નિશ્ચય થઈ ગયો, વિષય નો નિશ્ચય થઈ ગયો, બરાબર. હવે બાકી સર કે પ્રયોજનમ, આ ફળ એટલે પ્રયોજન, તો પ્રયોજન શું છે કે છે, એવમ વિચાર વિધે હે ફલમ અપી એટલે પ્રયોજનમ અપી જ્ઞાન દ્વારા મુક્તિ, જ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા મુક્તિ જુઓ એટલે શું થયું. હવે દ્વાર શબ્દ એટલે તમારે ઓળખવાનો પ્રયત્ન કરવો કે દ્વાર એટલે શું, એક અને બીજું, એટલે પહેલા માંથી ત્રીજું સીધું જન્મતું હોય અને બીજા દ્વારા પર જવું હોય દ્વાર કહેવાય. એટલે એમણે શું કહ્યું, જ્ઞાન દ્વારા મુક્તિ. કેવી રીતે, વિચાર વિધે હે, તો વિચાર જ્ઞાન અને મુક્તિ, જ્ઞાન દ્વાર બન્યો, તો વિચાર દ્વારા જ્ઞાન જન્મે, જ્ઞાન દ્વારા મુક્તિ જન્મે, પણ વિચાર થી જ્ઞાન જન્મવું જોઈએ, બરાબર. એવું હોય તો એને દ્વાર કહી શકાય. વિચાર વિધે ફલમ અપી જ્ઞાન દ્વારા મુક્તિ, એનું ફળ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો એ છે પ્રયોજન. એવું ક્યાંથી લાવ્યા, તરત શોકમ આત્મવિત, આત્માને જાણનારો શોકને તરી જાય છે. આ બધું તમારે એવું તો લગાડી દેવાનો, આત્માને જાણનારો જ શોકને તરી જાય છે. અને શું કહે છે, અન્ય યોગ વ્યવચ્છેદ અને અયોગ વ્યવચ્છેદ, અન્ય યોગ વ્યવચ્છેદ અને અયોગ વ્યવચ્છેદ, એટલે ઔપનિષદમ પુરુષમ, ઉપનિષદ એક ગમ્ય, વ્યવચ્છેદ યોગ એટલે જોડાવું, અયોગ ન જોડાવું, વ્યવચ્છેદ તોડવું, બરાબર. અન્ય યોગ બીજા જોડે જોડાવું, બરાબર છે. અયોગ વ્યવચ્છેદ અને અન્ય યોગ વ્યવચ્છેદ, વ્યવચ્છેદ તોડી નાખવું, અયોગ એટલે ન જોડાવું એનો વ્યવચ્છેદ એટલે તોડી નાખવો, અન્ય યોગ બીજા જોડે જોડાવું એને તોડી નાખવો. હવે આપણે જયારે કહું કે રામ જ આવે, બરાબર, રામ જ આવે એનો અર્થ એવો છે કે રામ આવે જ, એટલે ના આવે એવું નહીં, રામ આવવો જ જોઈએ, લક્ષ્મણ ના જ આવવો જોઈએ, રામ આવે જ એ અયોગ વ્યવચ્છેદ, એટલે રામ જોડે ન જોડાય એવું નહીં, રામ જોડે વાક્ય જોડાવવું જ જોઈએ કે રામે આવવું જ જોઈએ. લક્ષ્મણ જોડે શું થયું, અન્ય યોગ વ્યવચ્છેદ, આ જકારે શું કર્યું, જકારે રામ આવે જ એવું નક્કી કર્યું, એટલે રામ જોડે આપણને જોડી જ આપ્યા, લક્ષ્મણ ના જ આવે. તરત શોકમ આત્મવિત, એટલે આત્માને જાણનારો શોકને તરી જ જાય છે, એનો અર્થ એવો પણ થયો કે આત્મા સિવાયના અનાત્માને જાણનારો શોકને નથી જ તરતો. આત્માને જાણીને શોક ના જાય એવું ના જ બને, આત્માને જાણનારો અને આત્માને જ જાણનારો અને શોક તરી જ જાય છે. આત્માનો જ્ઞાન દુનિયામાં કોઈ શોક કે દુઃખ રહે જ નહીં, અને આત્માને ના જાણીએ અને બીજા કશાકને જાણીએ તો શોક રહેશે જ. આજે ઘડીભર લાગે કે બધો શોક જતો રહ્યો અનાત્માના જ્ઞાનથી કે અનાત્માની પ્રાપ્તિથી કે પૈસા પ્રતિષ્ઠાની પ્રાપ્તિથી, આજે તો ધન્ય ધન્ય થઈ ગયા એવું લાગતું હોય તો આજનો દાડો જતું જ રહેશે પાછું. એટલે બીજા કશાકને જ્ઞાનથી શોક ના જ જાય કે પ્રાપ્તિથી શોક ના જ જાય, અને આત્માના જ્ઞાનથી જાય જ તરત શોક આત્મવિત આવું વાક્ય છે ઉપનિષદનું. છાંદોગ્યમાં બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી આવું વાક્ય કઈ મળ્યું નથી મહાપુરુષોને, એટલે મુંડકમાં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી વાક્ય છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી આ મુંડકમાં વાક્ય છે, પણ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી એવું કોઈ વાક્ય છે નહીં ઉપનિષદોમાં. ઇત્યાદિ શ્રુતિ છે આ શ્રુતિ અનુસાર, એટલે પૂર્ણાનંદીયમાં આગળ બન્યો હતો નહીં, સાતમા પાના પર પૂર્ણાનંદીયમાં કહ્યું વિધિ સન્નિહિત સ્વાર્થ તાત્પર્ય અર્થવાદસ્ય, વિધિની નજીકમાં રહેલો અર્થવાદ, અર્થવાદ એટલે શું, વિધિ અઘટિત ઘટિત તત્વે સતી વૈદિક વાક્યત્વ અર્થવાદ, અર્થવાદ એટલે શું, વિધિ અઘટિત તત્વે વિધિ ભિન્નત્વે, વિધિ ભિન્ન હોય અને વેદનું વાક્ય હોય એને અર્થવાદ કહેવાય. તો તરત શોકમ આત્મવિત, આત્માનો જ્ઞાની શોકરે તરી જાય છે, એ વેદનું વાક્ય છે કે નહીં, છે.
વિધિ વાક્ય છે કે નહીં? નથી, બરાબર છે? એટલે શું કહેવાય? અર્થવાદ કહેવાય. વેદનું વાક્ય હોય અને વિધિ વાક્ય ના હોય એટલે અર્થવાદનું લક્ષણ ઘટી ગયું. વિધિ ભિન્નત્વે સતી અવેદ વાક્યત્વ વૈદિક વાક્યત્વમ અર્થવાદ. વિધિ ભિન્ન હોય અને અર્થવાદ અને વૈદિક વાક્ય અર્થવાદ કહેવાય તો તરત શોકમ આત્મવિત છે એ અર્થવાદ વાક્ય થયું. અર્થવાદનું કામ શું છે? નિંદ્યા પ્રનિંદા પ્રશસ્તિ અન્ય પરતર વાક્ય વેદ અર્થવાદ. નિંદા કે પ્રશસ્તિ કરવાનું કામ છે. આમાં શું કર્યું? નિંદા કરી કે પ્રશસ્તિ કરી? કે પ્રશસ્તિ કરી આત્મરૂપ જ્ઞાન પ્રાપ્ત કરો, શોક જતો રહેશે. પ્રશંસા કરીને એટલે આ વાક્ય પ્રશંસા કરી. હવે કઈ વિધિ માટે કરી? તરત શોકમ આત્મવિત માટે શું કરવું જોઈએ? આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્માને જાણો તો શોક જતો રહે. પેલો કે છે કે મારો ભગવાન સોહમ ભગવત શોજામી તન્મામ ભગવાન શોચસ્ય શોકસ્ય પારમ તારયતું. નારદ મુનિ સનત કુમારો પાસે ગયા અને રડતા રડતા કહેવા માંડ્યા કે મહારાજ, મેં સાંભળ્યું છે શ્રુતમ ભગવત ઋષેભ્ય તરત શોકમ આત્મવિદિતી. મેં આપના જેવા મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે આત્માને જાણનારો છે ને એ શોકને તરી જાય છે. સોહમ ભગવત તારે શું છે? સોહમ ભગવત શોચામી, ભગવાન એ હું છે ને એ હું. કયો હું? 64 વિદ્યા જાણે છે. સર્પ વિદ્યા, દેવજન વિદ્યા, મંત્ર વિદ્યા, નક્ષત્ર વિદ્યા, વિદ્યાનું આખું નિરૂપણ કર્યું. લાંબુ લાંબુ આ બધું જાણું છું. સોહમ એ હું નારદ, હું શોક કરું છું મહારાજ. અને મેં સાંભળ્યું છે કે શુદ્ધ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે એ શોકને તરી જાય છે. મંત્રવી દેવાસ્મી ન આત્મવિદ, હું માત્ર મંત્રને જ જાણનારો છું, આત્માને જાણનારો નથી. અને માટે હું શોક કરું છું, માટે આપ મને આત્માનું જ્ઞાન પ્રદાન કરો. નારદ મુનિ સનત કુમારોને કહે છે. તો તરત શોકમ આત્મવિધિ વાક્ય છે. કેવું છે? વિધિ સન્નિહિત, એટલે કે વિધિ વાક્ય શ્રોતવ્ય ઉપનિષદમાં આવે છે. ઉપનિષદમાં જ તરત શોકમ આત્મવિત એ અર્થવાદ વાક્ય આવે છે. એ કેવું વાક્ય છે? સ્વાર્થ તાત્પર્ય અર્થવાદસ્ય. પણ આ તાત્પર્ય આ છે એ અર્થવાદ વાક્ય સ્વાર્થે તાત્પર્ય ધરાવે છે. એ વાક્ય દ્વયસ્ય, વાક્ય દ્વય એટલે ઉપર બે વાક્ય છે રત્નપ્રભામાં. તરત શોકમ આત્મવિત અને બ્રહ્મવિદ બ્રહ્મ વિભવતી બે વાક્યની ચર્ચા કરે છે પૂર્ણાનંદીય. એ બંને વાક્યો છે તે વિધિના સહ એક વાક્ય, વાક્ય દ્વય. આ પાછું ફરીથી આવ્યું, શું છે? આગળ પણ આવું જ વિધિ સાથે એક વાક્યતા માટે અને દાઢ્યાય છે ના નથી આવ્યું. સારું, તો વિધિ સાથે એક વાક્યતા બતાવવા માટે અને દૃઢતા કરવા માટે વિધિ ફલમ નિરૂપયન, વિધિના ફળનું નિરૂપણ કરતા પ્રયોજન નિરૂપયતી, એનું પ્રયોજન હવે બતાવે છે. એવમ ઇતિ રત્નપ્રભામાં એવમ વિચાર વિધે ફલમ અપી જ્ઞાન કરા મુક્તિ. હા સરસ, આ તો થઈ ગયું બરાબર. યેના પૂર્ણાનંદીયમાં યેન તરત શોકમ ઇત્યાદિ વાક્યનું પ્રયોજન વિધિતમ, તો તરત શોકમ એ વાક્ય દ્વારા જેને પ્રયોજનનું જ્ઞાન થઈ ગયું છે તેનૈવ પ્રાપ્યતા રૂપ સંબંધો વેદિતવ્ય. સંબંધનું જ્ઞાન કેવી રીતે થાય? કારણ કે અનુબંધ ચતુષ્ટયમાં અધિકારી વિષય પ્રયોજન અને સંબંધ. અધિકારીનું જ્ઞાન થઈ ગયું, વિષયનું થઈ ગયું, પ્રયોજનનું થઈ ગયું. ફળ શું મળશે? કે શોક પત્તો જતો રહેશે. તો ફળનું જ્ઞાન થયું, બાકી શું રહ્યું? સંબંધ બાકી રહ્યો. તો સંબંધ કેવી રીતે સિદ્ધ થશે? કે તો સહેલું છે, તરત શોકમ આત્મવિત. આત્માનો જ્ઞાની શોકનો શોક દૂર થઈ જાય છે, શોકને તરી જાય છે. યેના પ્રયોજનમ વિદિતમ, જેના વડે આ પ્રયોજનનું જ્ઞાન પ્રાપ્ત કરાયું છે. કે જે એવું સમજ્યો છે કે આત્માના જ્ઞાનથી શોક જતો રહેશે, બરાબર છે? એને માટે, બીજા માટે નહીં. પણ જે પ્રયોજન સમજ્યો છે કે આત્માના જ્ઞાનથી શોક જતો રહેશે, એ માણસ માટે આ આત્માનું જ્ઞાન પ્રાપ્તવ્ય છે, બરાબર ને? જે સમજ્યો જ નથી કે શોક, ભાઈ આત્માનું જ્ઞાન મને આપો અને શોક દૂર કરવા માટે મને પૈસા આપો. આત્માનું જ્ઞાન આપો અને શોક દૂર કરવા માટે મારા હાથ મૂકો, એ સમજ્યો જ નથી. પણ જેવું સમજ્યો છે કે આત્માના જ્ઞાનથી શોકની નિવૃત્તિ થશે, હવે એ માણસ માટે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું. જો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, મોક્ષ પ્રાપ્ત કરવો અને સુખી થવા માટે પૈસા પ્રાપ્ત કરવા, તો એને માટે આ મોક્ષની પ્રક્રિયા નથી. પણ આ મોક્ષની પ્રાપ્તિ માટે આત્માના જ્ઞાનથી થાય છે, માટે આત્માનું જ્ઞાન જ પ્રાપ્ત કરવું એવું જે માણસ કહે છે, એને માટે આત્મજ્ઞાન પ્રાપ્તવ્ય છે, બરાબર? તેનૈવ પ્રાપ્યતા રૂપ સંબંધો વેદિતવ્ય. તો જે માણસને આ સમજ પડી છે કે પ્રયોજન આત્માના જ્ઞાનથી શોકની નિવૃત્તિનું છે, એને માટે આત્માનું જ્ઞાન પ્રાપ્તવ્ય છે, આ સંબંધ છે. તથા ઇતિ
એટલે રત્નપ્રભા કહ્યું આઠમા પાના ઉપર તથા સંબંધોપી અધિકારીના વિચારસ્ય કર્તવ્યતા રૂપ અધિકારીએ વિચાર કરવો આ સંબંધ છે. આ બધી સમજ પડી ગઈ. અધિકારી કોણ? વિવેક વૈરાગ્ય સમાધિ સંપત્તિ મોક્ષ તન ધરાવતો હોય તે. વિષય કયો? બ્રહ્માત્મૈક્ય. પ્રયોજન કયું? મુક્તિ, શોક નિવૃત્તિ. તો સંબંધ કયો? પ્રાપ્તવ્ય અને પ્રાપક પ્રાપ્યરૂપ સંબંધ. પણ કોને માટે? જેને આવું જ્ઞાન થયું છે કે આત્માના જ્ઞાનથી મોક્ષ થાય છે અને મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે તો મારે માટે, એટલે મોક્ષ પ્રાપ્ત કરવો છે. પણ મોક્ષ પ્રાપ્ય, મોક્ષ પ્રાપ્ય બનતો નથી. મહેનત શેને માટે કરવાની? મોક્ષ માટે નહીં. મહેનત શેને માટે કરવાની? જ્ઞાન માટે. બરાબર છે? સમજવું જોઈએ કે પ્રાપ્ત કરવો છે મોક્ષ. કોઈ માણસ કે મારે ઉપર જવું છે કે પગથિયું ચડ, મારે ઉપર જવું છે પગથિયું ચડ, પણ ઉપર જવું છે. ઉપર જવું હોય તો પગથિયું ચડવું જ પડે ને. પહેલું ચડ્યો તો ખરો, પણ બીજું ચડ, પણ કેટલા ચડવું? ઉપર જતા સુધી. પ્રયોજન ઉપર ચડવું છે, ફળ ઉપર ચડ, ઉપરની શુદ્ધ હવા લેવી એ પ્રયોજન કે ફળ છે. પણ પ્રયત્ન કયો છે? પગથિયું ચડવાનું. પ્રયત્ન અગાશીમાં હોવાનો નથી, પ્રયત્ન પગથિયામાં ચડવાનો છે. પગથિયું દ્વાર બને છે, આ સીડી છે દ્વાર બને છે, નીચેથી પગથિયામાં ને પગથિયામાંથી અહીંયા. બરાબર છે? એને દ્વાર કહેવાય. તો એવી રીતે મારે હવે મોક્ષ પ્રાપ્ત કરવો છે. પણ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થશે? કે આત્માના જ્ઞાનથી. પણ જ્ઞાન કેવી રીતે થશે? વિચારથી. કોને પ્રાપ્ત કરવો છે? મારે કરવો છે. એટલે હું અધિકારી છું. વિષય આ વેદાંતનો, એટલે હું છું ચોપડી છે અને મોક્ષ છે. બરાબર? આટલું છે પુસ્તક. એટલે ગુરુજી, હું અધિકારી છું. ગુરુજી, ગુરુજી દ્વારા ઉચ્ચારાતા વેદાંતના વાક્ય એ વિષય છે અને મોક્ષ એ ફળ છે. ત્રણને લઈને કરવું શું? ખરું, ત્રણ વસ્તુ મળી ગઈ, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશય. તો મનુષ્ય થઈ ગયો, હું અધિકારી છું. મુમુક્ષુત્વ, મોક્ષ જોઈએ છે એ ફળ થઈ ગયું. અને મહાપુરુષ સંશય એ પ્રમાણ મળી ગયું, એ વિષય મળી ગયો, એના વિશે કંઈક કરવાનું છે. પણ ત્રણ મળ્યા પછી કરવું શું? જેથી કરીને મને પેલો મોક્ષ પ્રાપ્ત થાય. જોયું? એટલે દ્વાર, મહાત્મા દ્વાર બન્યા, ગુરુજી દ્વાર બન્યા. હું ગુરુજી દ્વારા મોક્ષ. એટલે હવે મારે ગુરુજીને જન્મ આપવો પડે. ગુરુજીને જન્મ કોણ આપે? હું જન્મ આપું ને. બરાબર કે નહીં? એ માણસ છે, ગુરુજી નથી. હું જયારે જન્મ આપું ત્યારે ગુરુજી થાય. તજ્જન્યત્વે સતિ તજ્જન્ય જનકત્વમ વ્યાપારઃ. મારાથી ગુરુજી જન્મતા હોય તો મારોથી જન્મ તો મોક્ષ છે, એ મને ગુરુજી કરાવી આપે, નહીં તો ના કરાવી આપે. એટલે મારે ગુરુજીને ગુરુજી બનાવવા પડે અને પછી ગુરુજી મને મોક્ષ જોડે જોડી આપે. એને માટે મારે જે પુરુષાર્થ કરવાનો, મારે જે સંબંધ સાધવાનો, મારે ગુરુજી અને વેદ, મોક્ષ અને હું, આ ત્રણનો સંબંધ સાધવો પડે ને. એ કયો સંબંધ સાધવાનો? કે પ્રાપ્ય પ્રાપક રૂપ, હું પ્રાપક છું એ પ્રાપ્તવ્ય છે. આ સંબંધ કોને માટે? જેને આટલું ભાન પડ્યું છે કે આ પ્રકારની પ્રક્રિયા છે. બરાબર? એને માટે. તો સંબંધો બી અધિકારીના વિચારસ્ય કર્તવ્યતા રૂપ, એટલે કરવાનો શું વિચાર, મેળવવાનો શું ફલસ્ય પ્રાપ્યતા રૂપ. મોક્ષ મેળવવાનો છે પણ કરવાનો શું છે? વિચાર. કરવાનો મોક્ષ નથી, મોક્ષ કરી આપો, મોક્ષ મોક્ષ ના કરાય. કરવાનો શું વિચાર છે? પણ મેળવવા મારે મોક્ષ જોઈએ છે, મારે વિચાર નથી જોઈતો. પણ મોક્ષ જોઈતો હોય તો જેમ કહ્યું કે ઉપર મારે પહોંચવું છે, એને માટે સીડી ચડવાની, એમ મોક્ષ જોઈએ છે એને માટે વિચાર કરવાનો, એ સિવાય કશું નહીં. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમ ઉત્તમમ. ઉત્તમ જ્ઞાન જે છે એ વેદાંતના વાક્યના વિચારથી જ, અને વિચારથી જ, શ્રવણથી નહીં વિચારથી જ જન્મે છે. ફલસ્ય પ્રાપ્યતા રૂપ યથા યોગમ સુબોધ. આ તમારે સરખી રીતે જેમ જેમ ગોઠવા તેમ સમજી લેવું. એટલે વિચાર છે જોડે કર્તવ્યતા પ્રકારનો સંબંધ છે અને ફળ સાથે પ્રાપ્યતા પ્રકારનો સંબંધ છે. એમ એમાં પાછું પૂર્ણાનંદીની તકલીફ છે. નનુ અધિકારીના વિચારસ્ય કર્તવ્યતા રૂપ સંબંધ કથમ. એટલે આપણે શું નક્કી કર્યું? અધિકારી અને વિચાર, એની વચ્ચે કર્તવ્યતાનો સંબંધ છે કે મારે વિચાર કરવાનો છે. અધિકારી અને ફળ, મોક્ષ એની જોડે પ્રાપ્યતા સંબંધ છે. મોક્ષ મારે મેળવવાનો છે, એ કરવાનો છે વિચાર, અને મેળવવાનો છે મોક્ષ. એટલે વિચાર જોડે મારો સંબંધ કરવા રૂપી છે,
અને મોક્ષ જોડે મારો સંબંધ મેળવવા રૂપી છે. બરાબર છે? સંબંધ કોને કહેવાય? સંબંધ કોને કહેવાય? તો સંબંધ છે એ બંનેમાં હોવો જોઈએ ને, કે બાપ દીકરો. તો બાપ ના હોય તો એકલો દીકરો હોય, દીકરો ના હોય તો એકલો બાપ હોય, હોય કે ના હોય? બાપ વગર દીકરો ના હોય અને દીકરા વગર બાપ ના હોય. તો બાપ દીકરાનો સંબંધ છે એ સંબંધ બંનેમાં નિષ્ઠ હોવો જોઈએ. એટલે સંબંધ છે એ બંનેમાં નિષ્ઠ હોય તો જ બે વચ્ચે સંબંધ થઈ શકે, એ સિવાય સંબંધ થઈ શકે નહીં. તમે કહો છો કે અધિકારી અને વિચાર એમની વચ્ચે કર્તવ્યતારૂપ સંબંધ છે. અધિકારી ને વિચારને જોડે છે કોણ? જે આપણી વચ્ચે પેલું વચ્ચે ચીકાશ લગાડી હોય હાથ વચ્ચે, આમ હાથ જોડી જાય ને તો ચીકાશ સંબંધ કરે, જોડી આપે છે. તો અધિકારી અને વિચાર એને જોડે છે કોણ? આ સંબંધ કોણ કરશે એની ચર્ચા એ કરે છે પૂર્ણાનંદીએ. નાનો અધિકારીના વિચારસ્ય કર્તવ્યતારૂપ સંબંધ કથમ. અધિકારી અને વિચાર એ બંનેનો કર્તવ્યતારૂપ સંબંધ કેવી રીતે થાય? કેમ? ઉભય નિષ્ઠત્વ અભાવાદ. કારણ કે જુઓ, અધિકારી એક બાજુ છે અને અને વિચાર બીજી બાજુ છે. જોડનાર કોણ છે? કર્તવ્યતા કરવા પણ. બરાબર ને? અધિકારી અને વિચાર એમને જોડે છે કોણ? કર્તવ્યતા. હવે કર્તવ્યતા, જેમ કે આપણે પેલું કંઈક એરેલડાઇટ કે કશુંક હોય, ફેવિકોલ કે કશુંક હોય, ચોંટાડવું હોય તો બંને સપાટી ફેવિકોલથી ચોંટતી હોય તો જ ચોંટી શકે. ફેવિકોલ એકને ચોંટતું હોય અને ફેવિકોલથી આપણે પથ્થર પર ધારો કે પેલું સન્માઇકા ચોંટાડવું હોય, ચોંટે કે ના ચોંટે? બરાબર છે? સન્માઇકા લાકડા પર લગાડવું હોય તો લગાડીએ આપણે બે લાકડા પર, લાકડું ને ઉપર સન્માઇકા ને વચ્ચે ફેવિકોલ લગાડી ચોંટી જાય. કેમ? કારણ કે ફેવિકોલ લાકડાને પણ ચોંટે છે, સન્માઇકાને પણ ચોંટે છે. બરાબર છે? તો ફેવિકોલનો સંબંધ ઉભય નિષ્ઠ થયો. ફેવિકોલનો સંબંધ બંનેમાં રહેલો થયો ને. જો પથ્થર પર લગાડે તો ના ચોંટે, કારણ કે ફેવિકોલ લાકડાને સન્માઇકાને ચોંટે છે, પથ્થરને ચોંટતું નથી તો સંબંધ ના થાય. એટલે સંબંધ જે વચ્ચેની કડી છે એ બંનેને જોડતી હોય, બંનેમાં રહેતી હોય તો જ સંબંધ થઈ શકે. આ તમારી કર્તવ્યતા છે, એ કર્તવ્યતા ફેવિકોલ છે. જોડવાની કઈ વ્યવસ્થા છે? અધિકારી અને વિષય, વિચાર. અધિકારી અને વિચાર એ બંનેને કર્તવ્યતા રૂપી ફેવિકોલ વડે જોડવા છે. બરાબર? હવે ફેવિકોલ બંનેને ચોંટતો હોય તો જ ચોંટે. તો કર્તવ્યતા અધિકારી અને વિચાર બંનેમાં રહે છે એ પ્રશ્ન છે. ઉભય નિષ્ઠત્વ અભાવાત. કારણ કે કર્તવ્યતા બંનેમાં રહેતી નથી. તેથી છે આવી શંકા તમને જો હોય તો ન, એ વસ્તુ બરાબર નથી. કેમ? કર્તૃ નિરૂપિત કર્તવ્યતા રૂપ સંબંધસ્ય આશ્રયતા સંબંધેન વિચાર નિષ્ઠત્વાત નિરૂપકતા સંબંધેન કર્તૃ નિષ્ઠત્વ નિષ્ઠત્વાચ ઉભય નિષ્ઠત્વ ઉપવદ્યતે ઇતિ ભાવઃ. તો બંનેમાં રહેલું નથી એવું તમે કહો છો, પણ એ બરાબર નથી. બંનેમાં રહેલું છે ઉભય નિષ્ઠત્વ, બંનેમાં રહ્યા પણ છે એવો ભાવ છે. કેવી રીતે રહ્યું છે? સંબંધ છે એ સંબંધ, આ જરા અઘરું છે. આપણી ભાષા નથી, આ ન્યાયની, નવ્ય ન્યાયની બધી ભાષાઓ છે. તો હવે કર્તવ્ય સન્માયિકા અને અને લાકડું, તો સન્માયિકા ઉપર લગાડેલો ફેવિકોલ એ લાકડા ઉપર ચોંટે, અને લાકડા પર લગાડેલો ફેવિકોલ ઘણી જગ્યાએ સન્માયિકા પર ના જાય તો લાકડાને લગાડી દે અને પછી ચોંટેને ખીલે મારી દે. બરાબર? એટલે અહીં ચોંટેલો ત્યાં ચોંટ્યો અને ત્યાં ચોંટેલો અહીં ચોંટ્યો. તો હવે ફેવિકોલનો આશ્રય બંનેમાં છે કે નહીં એ આપણે કહેવું છે. એક બાજુ સન્માયિકા છે, બીજી બાજુ લાકડું છે. આપણે ફેવિકોલ પહેલાં સન્માયિકાને લગાડ્યું, એટલે આપણે એમ કહીએ કે ફેવિકોલ સન્માયિકા ઉપર છે પણ લાકડા પર ક્યાં છે કે ચોંટશે? ખરું? તો આપણે શું કહ્યું કે આપણે આપણે સન્માયિકા ઉપર લગાડેલો જે ફેવિકોલ છે તે લાકડા પર લાગવાનો છે, લાકડા પર લાગ્યો. તો સન્માયિકાનું નિરૂપણ પહેલાં આપણે સન્માયિકા દ્વારા, ફેવિકોલનું નિરૂપણ સન્માયિકા દ્વારા કર્યું. સન્માયિકા ઉપર લગાડેલો ફેવિકોલ, ફેવિકોલ સંબંધ કર્તવ્યતા. એટલે સંબંધનું નિરૂપણ બે રીતે કરી શકાય. દેવદત્તનો જે બાપ, દેવદત્તને જે જન્મ આપે છે તે બાપ એમ પણ કહેવાય, અને વિષ્ણુમિત્ર જેને જન્મ આપે છે તે દીકરો એમ પણ કહેવાય ને. એટલે બાપ જેને જન્મ આપે છે તે દીકરો,
અને દીકરાને જે જન્મ આપે છે તે બાપ. તો જન્મ આપવો એ સંબંધ છે. જન્મ દ્વારા બાપ દીકરો જોડાયા છે. ચાલો એ ફાવશે. જન્મ દ્વારા બાપ દીકરો જોડાયા છે. હવે જન્મ કે બાપનો થોડો થાય છે, જન્મ દ્વારા કેવી રીતે જોડાય? બરાબર, જન્મ તો દીકરાનો થાય છે. તો જન્મ દ્વારા બાપ દીકરો જોડાયા છે એવું કહેવાય કેવી રીતે? સરસ. જન્મ દ્વારા બાપ દીકરો જોડાયા છે એવું કહેવાય કેવી રીતે? કારણ કે જન્મ તો દીકરામાં જ રહ્યો છે, બાપમાં રહ્યો નથી. તો શું કહીશું? એટલે હવે જન્મને આપણે બાપ જોડે જોડવો છે, તો શું કરીએ? જન્મનું નિરૂપણ શરૂ કરીએ. નિરૂપણ જન્મનું વર્ણન, જન્મ વિશે કથન, જન્મ વિશે કેવું, એનું વિસ્તાર. આપણે એક એવું પણ કહી શકીએ કે જે જન્મે છે એને લગતો જન્મ. બરાબર, જન્મ નિરૂપણ જન્મેલા દીકરા વડે કરી શકીએ. જે જન્મે છે, જે નહોતો દેખાતો ને દેખાયો એનો જન્મ, દીકરાનો જન્મ. પણ એ જ જન્મ જન્મ આપનાર દ્વારા પણ કહી શકાય ને. જન્મનું વર્ણન જન્મ લેનાર દ્વારા કરી શકાય તો એ દીકરામાં રહ્યો છે. જન્મનો સંબંધ બાપ દીકરાને બતાવવો છે. જન્મ લેનાર દ્વારા જન્મનું વર્ણન કરીએ તો જન્મ લેવા પણ દીકરામાં રહ્યું છે. એ રીતે જન્મ દીકરામાં રહ્યો છે. જન્મ આપનાર દ્વારા જન્મનું વર્ણન કરીએ તો આ જન્મ છે એ કોનામાં રહ્યો છે? બાપમાં રહ્યો છે. જન્મ દીકરામાં છે કે બાપમાં છે? આપણી સમજ પ્રમાણે દીકરામાં જ છે, બાપમાં નથી. પણ આપણે કહેવું છે કે બાપ અને દીકરો જન્મ વડે જોડાયા છે. એનો સંબંધ કોણ કરે છે? જન્મ. એવું તો કે હોતું હશે, બાપનો ક્યાં જન્મ થાય છે? જન્મ તો દીકરામાં જ રહ્યો છે, વાત સાચી છે. પણ જન્મ લેનાર દ્વારા વર્ણન કરીએ તો એ દીકરામાં રહ્યો છે. જન્મ આપનાર દ્વારા જન્મનું વર્ણન કરીએ તો એ જન્મ બાપમાં રહ્યો છે. એવી રીતે આ સંબંધ કર્તવ્યતારૂપી સંબંધ કોનો? અધિકારીનો અને વિચારનો. તો વિચાર કરનાર તરીકે કરીએ તો એ કોનામાં રહ્યો છે? અધિકારીમાં રહ્યો છે. પણ જેનો વિચાર થાય છે એના તરીકે કરીએ તો ક્યાં રહ્યો છે? વિષયમાં રહ્યો છે. બરાબર, આવું એમને કહેવું છે. એ સંબંધને ઉભયનિષ્ઠ બતાવવો છે. ઉભયનિષ્ઠ હોય તો સંબંધ થઈ શકે, નહીં તો ના થઈ શકે. એમની ભાષામાં કહે છે કર્તૃ નિરૂપિત, એટલે કર્તાની મદદથી નિરૂપણ કરવામાં આવતો. કોણ? અધિકારી. આપણે સંબંધ કોનો કરવો છે? અધિકારીનો અને વિચારનો. સંબંધ કોણ છે? કર્તવ્યતા. બરાબર, અધિકારી, કર્તવ્યતા અને વિચાર આ ત્રણને જોડવા છે. કર્તવ્યતા, કર્તવ્યતા એટલે કરવાપણું. તો કરવાપણું તો અધિકારીમાં જ હોય, વિચારમાં થોડું હોય. પણ આપણી ભાષામાં પણ કહીએ તો કરવાપણું એટલે વિચારમાં કરાવવાપણું છે, અધિકારીમાં કરવાપણું છે. એમ જોડાયેલું કરવાપણું બંનેમાં રહી જ ગયું ને. કરવાપણું કરતા તરીકે કહીએ તો અધિકારીમાં છે, અને કરાવવાપણું કરવાનો વિષય પ્રણ વિષય કે કર્મ ઓબ્જેક્ટના આધારે કહીએ તો એ વિચારમાં રહ્યો છે. જેમ કે રામ ફળ ખાય છે, તો રામ અને ખાવું એનો સંબંધ કોણ કરે છે? ફળ કરે છે. બરાબર, રામ ફળ ખાય છે, રામ અને ખાવું એનો સંબંધ કોણ કરે છે? ફળ કરે છે. પણ ખાવાની ક્રિયા, તો ફળને ખાવાની ક્રિયા કોનામાં રહી છે? રામમાં રહી છે. તો રામ કરતા થઈને ફળ જોડે સંબંધિત, ખાવા જોડે સંબંધિત છે. પણ ફળ ખાવા જોડે સંબંધિત ખરું કે નહીં? તો કે ખાવાની ક્રિયાનું કર્મ થઈને ફળ છે એ ખાવાની ક્રિયા જોડે સંબંધિત છે. એટલે કર્તા દ્વારા નિરૂપણ કરીએ તો ખાવાપણું રામમાં રહ્યું છે, અને કર્મ દ્વારા નિરૂપણ કરીએ તો ખાવાપણું છે એ ફળમાં રહ્યું છે. બરાબર છે, કર્તા દ્વારા નિરૂપણ કરીએ તો ખાવાપણું છે એ રામમાં છે, કર્મ દ્વારા નિરૂપણ કરીએ તો ખાવાપણું છે એ ફળમાં રહેલું છે. એટલે કર્તૃ નિરૂપિત કર્તવ્યતારૂપ સંબંધસ્ય આશ્રયતા સંબંધેન. કર્તા એટલે અધિકારી. અધિકારી દ્વારા જ્યારે નિરૂપણ કરીએ ત્યારે કર્તવ્યતારૂપી જે સંબંધ છે એ સંબંધનો આશ્રય કોણ છે? વિચાર. કર્તા શેનો વિચાર કરશે? કર્તા શેનો શું કરશે? કર્તવ્યતા કર્તામાં શેની છે કે વિચારની છે? માટે આશ્રયતા સંબંધ છે વિચારનિષ્ઠ. વિચારનિષ્ઠત્વાદ જ્યારે નિરૂપકતા સંબંધેના કર્તૃનિષ્ઠત્વાદ ચ ઉભયનિષ્ઠત્વમ. એટલે કર્તા જ્યારે વિચાર કરશે, કર્તા જ્યારે વિચાર કરશે, કર્તવ્યતા સંબંધ છે એટલે કર્તા કશું કરશે તો શું કરશે એ આશ્રય વિચારમાં રહ્યો છે. માટે વિચારમાં સંબંધ રહ્યો,
પણ વિચાર કોણ કરશે એવું કહીશું ત્યારે કર્તા અધિકારી કરશે. બટ અધિકારી છે એ કર્તા રૂપથી કર્તવ્યતાનો આશ્રય થયો. એટલે કર્તવ્યતાનો સંબંધ વિચારની સાથે, કર્તવ્યતાનો સંબંધ છે એ વિચાર દ્વારા વિચારનો આશ્રય બનીને થયો. જ્યારે કર્તા સાથે સંબંધ છે એ કર્તા એને કરનારો બન્યો, એ રીતે એનો આશ્રય બન્યો. બરાબર છે, એવું છે. અને માટે ઉભય નિષ્ઠતા ઉપદ્યતે, માટે વિચાર કર્તવ્યતા છે એ બંનેમાં રહી. આમ તો કર્તવ્યતા કરતામાં જ રહી, છતાં કહ્યું કે કર્તવ્યતાનો જે વિષય છે એનો આશ્રય બનીને વિચાર છે પણ કર્તવ્યતા જોડે સંબંધ ધરાવે છે. એમ અન્યત્ર બધે પણ આવું સમજી લેવું. એથી પદસ્ય પૂર્વ વ્યવહિતે આપી અન્વય આપી ક્યાં છે સંબંધોપી, સંબંધ પછી જે અપી છે એ અપીને પૂર્વેણ વ્યવહિત ના અપી, એટલે અધિકારીના સહ વિચારસ્ય કર્તવ્યતા રૂપ સંબંધ અને ફલસ્ય અપી, એટલે વિચારનો પણ સંબંધ અને ફળનો પણ સંબંધ અધિકારીના સહ સમજી લેવો. એટલે અધિકારી જોડે વિચારનો સંબંધ છે કર્તવ્યતા રૂપ, અને વિચારનો અધિકારી જોડે સંબંધ છે. આમ અપીથી બંને જગ્યાએ સમજી લેવું. તથા ચ યથા, જેવી રીતે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી ઇતિ જ્ઞાતું શક્યમ, તથા બ્રહ્માત્મકમ વિષય ઇતિ મુક્તિ સફલમ ઇતિ કર્તવ્યતા રૂપ સંબંધ ઇતિ જ્ઞાતું શક્યમ ઇતિ ભાવ. આમ ઉપનિષદના વાક્યથી અધિકારી વિષય સંબંધ પ્રયોજન ચારેલી સિદ્ધિ થઈ. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.